मूर्तिमताक्षरेण सार्धं स्थितं मोक्तगणावृतं च श्रीस्वामिनारायण मानमामि लोकाभिरामं रणरङ्गधीरम् राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये यत्पादरेणौ हरिकृष्णकाङ्क्षा यद्दोःखदाने हरिकृष्णभीति यद्दर्शने च हरिकृष्णवाञ्छा तदक्षरं श्री प्रमुखं नमामि तदक्षरं श्री प्रमुखं नमामि सियाराम मैं सब जग जानी करउ प्रणाम जोरी जुग पानी सियाराम मैं सब जग जानी करउ प्रणाम जोरी जुग पानी करउ प्रणाम जोरी जुग पानी श्री स्वामीनारायण भगवान नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय गुणातीतानंद स्वामी महाराज नी जय सियावर रामचंद्र भगवान नी जय पवन सुत हनुमान नी जय भगत जी महाराज नी जय शास्त्री जी महाराज नी जय योगी जी महाराज नी जय प्रगट गुरु हरि प्रमुख स्वामी महाराज नी जय दिल्ली अक्षरधाम महोत्सव नी जय श्रावण मासना प्रथम दिवस थी समग्र श्रावण मास पर्यंत चालनारी रामचरित मानस कथानो शुभारंभ आपणे गई काले कर्यो हतो। भारत वर्ष केवो भव्य हतो, भारत वर्ष केवो धनपति हतो, शस्त्र अने शास्त्रनी अंदर एनी केटलीक वातोने आपणा इतिहासने आपणा स्मरण लेखनी अंदर कंईक पुनर्जीवित करवानो प्रयास थोड़ो घणो आपणे कर्यो। भारत वर्षनी ए समये भव्यता हती, समग्र विश्वना सारा सारा माणसो ए भारत तरफ सहेजे आकर्षाता हता। एमां पण भारतनी अंतिम विशेषता संस्कृतिने टकाव राखनारू परिबळ संत मंदिर अने शास्त्र, ते पैकी शास्त्रनी वातो आपणे करता हता। भारत वर्षनी पासे એવા અનંત શાસ્ત્રો છે, આપણા ગ્રંથો લખે છે અનંત શાસ્ત્રમ બહુલાશ્ચ વિદ્યા અલ્પશ્ચ કાલો બહુવિઘ્નતા ચ, અનંત શાસ્ત્રો છે, બહુલાશ્ચ વિદ્યા, કેટલી બધી વિદ્યા પણ છે। આજે આપણે વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં જાય
એક બ્રાન્ચમાંથી, એક ફેકલ્ટીમાંથી 4 વર્ષે આપણે એક શાખામાં સ્નાતક કે અનુસ્નાતક થઈને બહાર નીકળીએ છીએ, પરંતુ શું આ ભારતમાં એક જ શાખા છે? ઘણી બધી શાખા છે. અનંત શાસ્ત્રમ બહુલાશ્ચ વિદ્યા, ઘણી વિદ્યા છે પણ અલ્પશ્ચ કાલો, કાળ બહુ અલ્પ છે. તરત કમાવાની તૈયારી, તરત કમાવાની વૃત્તિ, 4 વર્ષ છોકરાને એન્જિનિયરિંગમાં મૂકશું પછી ક્યારે કમાય, એના કરતાં પીટીસીમાં મૂકી દો, 2-2.5 વર્ષમાં કંઈ વિદ્યા સહાયક તો થઈ જાય. કંઈક વિશેષ સરળતાથી ટૂંકા સમયમાં માણસની કમાવાની વૃત્તિ, એટલે ખરા અર્થમાં વિદ્યાની પ્રાપ્તિ યથાર્થ જોઈએ એવી એ કરી શકતો નથી. પરંતુ ભારત પાસે તેવા અણમોલ શાસ્ત્રો હતા, એના તરફ લોકો કેવા આકર્ષાયેલા હતા. 323 સાલની અંદર સિકંદર આ ભારત ઉપર ચડાઈ કરવા માટે આવતા હતા. સિકંદરે 32 વર્ષની ઉંમરે તો વિશ્વનો ઘણો ખરો હિસ્સો એ પોતે પ્રાપ્ત કરી લીધો હતો, હાંસલ કરી લીધો હતો. એ સિકંદર જ્યારે ભારત તરફ પ્રયાણ કરવાના હતા, એ વખતે સિકંદરના ગ્રીસ ગુરુ હતા, ગ્રીસ દેશના ગુરુ. એણે જાણ થઈ કે સિકંદર એ ભારત ઉપર ચડાઈ કરવાનો છે, ભારતને સર કરવા માટે જઈ રહ્યો છે. એ વખતે એને પોતે બોલાવે છે, સિકંદર મેને જાના હે કે આપ હિન્દુસ્તાન જા રહ્યો હો, તો હિન્દુસ્તાનને સર કરવા માટે જઈ રહ્યો છે. હા ગુરુજી, અબ હિન્દુસ્તાન કી બારી હે, મેં દેખતા હું હિન્દુસ્તાન મેં મારા સામના કર સકે એસા કોન માં કા પૂત પેદા હુઆ હે. સિકંદર ખૂબ તાકાતથી, શૌર્યથી, બધી અસ્મિતાથી વાતો કરી રહ્યો છે. અચ્છા હે શિષ્ય, આપ જા રહે હો તો હમારે લીએ કુછ લેકર આના. બોલીએ ગુરુજી, હિન્દુસ્તાન સે ક્યા લે આના હે આપકે લીએ? ઢાકા કી મલમલ લે આવું, પાટણ કે પટોલે લે આવું, ક્યા લે આવું આપકે લીએ? બોલીએ, હિન્દુસ્તાન મેં બહુ સારી ચીજે મિલતી હે, ઘણું બધું ભારતનું વખણાતું હતું. એટલે સિકંદર એ પોતાના ગુરુને કહે છે, ક્યાં લે આના હે. એ વખતે આજથી 1000 વર્ષો પહેલાં સિકંદરના ગુરુએ પણ ભારતનું સાચું વસ્તુ શું છે, ભારતમાંથી લઈ જવા જેવું શું છે એ જાણતા હતા. એટલે સિકંદરના ગુરુએ સિકંદરને કહે છે, હમારે લીએ 3 ચીજે આપ લેકર આના. કોઈક વ્યક્તિ આપણા ઘરમાંથી અમેરિકા કે અમદાવાદ જેવા શહેરમાં જતો હોય તો પણ કંઈક મંગાવીએ, તો આ તો ભારતમાં જતા હતા એટલે કંઈક મંગાવે છે. સિકંદરને આશ્ચર્ય થયું કે મારા ગુરુ તો અનાસક્ત છે, કંઈ વિષય કરીને બંધાતા નથી, અને એમાં પાછી 3 વસ્તુ મંગાવે છે. બોલીએ ગુરુજી, કોણ સી 3 ચીજે લાની હે? એ વખતે સિકંદરના ગુરુ જણાવતા કહે છે, પહેલી તુમ હિન્દુસ્તાન મેં સે અમારે લીએ રુદ્રાક્ષ કી માલા લે આના. પહેલી એક રુદ્રાક્ષ કી માલા લે આના. દૂસરી હિન્દુસ્તાન કે સબસે અચ્છે કિસી સંત કી તુમ સલાહ લે આના, ઉસકી સીખ હમારે લીએ શિક્ષા લે આના, તુમ સુનકર આના ફિર બાદ મેં હમે સુનાના. ઓર તીસરી બાત, હમને સુના હે હિન્દુસ્તાન સો શાસ્ત્રો સે ભરા હુઆ એક દેશ હે, વહાં બહુ સારે ગ્રંથ હે, કિતાબે હે, તુમ હમારે લીએ અચ્છા સા એક ગ્રંથ લેકર આના. સિકંદરનો ગુરુ પણ ભારત દેશથી કેટલો મોહિત થયો હશે, ભારત વર્ષની અસ્મિતાથી કેટલો પરિચિત થયો હશે, એનો મહિમા સમજાયો હશે કે ભારતમાંથી લાવવા જેવી વસ્તુ આ છે. એને મહિમા સમજાયો તો કે ભારતમાં ખરીદવા જેવા તો શાસ્ત્રો છે, રુદ્રાક્ષની માળા, 3-3 વસ્તુમાં કંઈ ખાવા પીવાનું આવે છે. આપણે મોટે ભાગે મંગાવીએ, શું મંગાવીએ છીએ, કંઈક કાં તો ખાવાનું મંગાવે, કંઈક પીવાનું મંગાવે, અથવા કપડાં મંગાવે, જોડા મંગાવે, વિડીયો મંગાવે, કેમેરા મંગાવે, કંઈકનું કંઈક દેહ લક્ષી જ આપણી માંગણી હોય છે. અને આપણે કીધું હોય ના લાવે તો પાછો કુરાજી, એટલે છેવટે કંઈકનું કંઈક યાત્રામાં કહેવાય, મા બાપ તો કાશી બાજુ, હરદ્વાર બાજુ, ત્યાંથી ભૂલી ગયા, છેવટે અમદાવાદમાંથી લઈને આવવું જ પડે છે. મોટે ભાગે બધા એમ જ કરતા હોય છે, આ ત્યાંથી ક્યાં વજન ઉચકીને લાવવું, એટલે છેવટે અમદાવાદમાં બધું મળે અને કઈ દે હરદ્વારમાંથી લાયા છે તારા માટે રમકડા, ક્યાંથી ઉચકીને લાવવા, એટલે અમદાવાદમાંથી ખરીદી કરી લે. પણ આવી લૌકિક માગણીઓ, ક્ષુલ્લક માગણીઓ આપણા બધાની હોય છે, પણ સિકંદરના ગુરુ કંઈક આવી અધ્યાત્મને પરિપુષ્ટ કરે એવી માગણી પોતાના શિષ્ય પાસે કરે છે. વર્ષો પહેલાં શાસ્ત્રનો પ્રભાવ હતો, એ જ પ્રભાવ આજે 21મી સદીમાં જ્યારે ભારત ગતિ કરી રહ્યું છે સમગ્ર વિશ્વ, એ વખતે પણ ભારતના શાસ્ત્રોનો છે. થોડાક સમય પહેલાં ગુજરાત સમાચારમાં એક લેખ આવ્યો હતો, ડૉક્ટર ક્રિસ્ટોફર ચેપલ અમેરિકાના વતની છે, લોસ એન્જલસની અંદર પોતે રહે છે, લોયલો મેરી કાઉન્ટ યુનિવર્સિટી છે, યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર છે, કેટલી મોટી એની પદવી છે, ખૂબ જ સારું સ્થાન પોતે શોભાવી રહ્યા છે. અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં
રિલિજિયસ જે ડિપાર્ટમેન્ટ હોય, ધર્મ વિભાગ, એ ધર્મ વિભાગના પોતે એક સભ્ય છે. ગુજરાત સમાચાર સાથેની મુલાકાત થઈ, એનો ઇન્ટરવ્યૂ થયો. એ વખતે પોતે જણાવતા કહે છે કે ભારત જેવી ભૂમિની સંસ્કૃતિ 5000 વર્ષ જૂની છે, જ્યારે અમારી સંસ્કૃતિ તો માંડ 200 વર્ષ જૂની છે. આ માણસ હજી 5000 સુધી પહોંચ્યો છે. આપણી સંસ્કૃતિ તો લાખો વર્ષ પુરાણી છે, પણ છતાં પણ એને ભાવ થયો. એ કહે છે, અમારું અમેરિકાની સંસ્કૃતિ તો માંડ 200-250 વર્ષ જ જૂની છે, તમારી સંસ્કૃતિ સૌથી વિશેષ જૂની છે. કોઈ હિસાબે અમેરિકા અને ભારતની સંસ્કૃતિની સરખામણી ન થઈ શકે. આ માણસે ત્યાર પછી હિન્દુ ધર્મનો સ્વીકાર કર્યો. એણે ઉપનિષદ, મહાભારત, રામાયણ આ બધા ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો. ક્રિશ્ચિયાનિટીનો ત્યાગ કરી દીધો, પોતે શાકાહારી બની ગયો. અત્યારે યોગ વશિષ્ઠ રામાયણ ઉપર પોતે PhD કરી રહ્યા છે. એક ખ્રિસ્તી માણસ, એક યુનિવર્સિટીનો વડો, એક ધર્મ વિભાગનો આગળ પડતો સભ્ય, એ ભારતના શાસ્ત્રોનું કંઈક પઠન આખા વિશ્વમાંથી જો સાચા હૃદયે તટસ્થપણે સહેજ પણ પૂર્વગ્રહ વગર ભારતના શાસ્ત્રોનો અભ્યાસ કરવામાં આવે ને પરિવર્તન થાય જ. એ ભારતના શાસ્ત્રના એક એક શબ્દમાં તાકાત છે. એ માણસનું પરિવર્તન થયું. એની પત્ની મૌરીન છે, એ પણ પેલો પોશાક ત્યાગ કરીને ભારતીય સાડી પહેરે છે. એના ઘરમાં કોઈ મહેમાન આવે તો એને ચિકન કે આ બધું બીજું બધું નહીં ખવડાવવાનું, એને ભારતીય ખાણી જ એ જમાડવાની, એને ભારતીય ડ્રિંક્સ એ જ પીવડાવવાના. પરદેશી માણસનું પણ પરિવર્તન કરી શકે એવા શાસ્ત્રો, એવા ગ્રંથો એ ભારત વર્ષ પાસે મોજૂદ છે. પરંતુ નાની પાલખીવાલા પોતે જણાવે છે, વી આર લાઈક એ ડોંકી. નાની પાલખીવાલા આપણને ગધેડા કહે છે, હું નથી કહેતો. નાની પાલખીવાલા પોતે બોલ્યા છે, એક સમયના વિદ્વાન ધારાશાસ્ત્રી, અત્યારે તો ધામમાં સિધાવી ચૂક્યા છે. વી આર લાઈક એ ડોંકી, ધ ડોંકી ડઝન્ટ નો વોટ ઇટ કેરીઝ. આપણે ગધેડા જેવા છીએ. શા માટે ગધેડા જેવા? ગધેડાની ઉપર શું મૂક્યું છે એને ખબર હોતી નથી, બસ ખેંચ્યા કરવાનું ખરું. યથા ગર્દભો ચંદન ભારવાહી, ભારસ્ય વેત્તા નતુ ચંદનસ્ય. ગધેડાની પીઠ ઉપર માટીની ગુણ મૂકો કે ચંદનનું લાકડું મૂકો, એને કંઈ મતલબ કંઈ ફરક પડતો નથી. કંઈક વજન આવ્યું એટલે ચાલવાનું. મારી પીઠ ઉપર કંઈક વજન છે, એને ચંદનનો મહિમા નથી. એને અજ્ઞાન છે, એને યથાર્થ મહિમા નથી. એમ આપણી પાસે ઇતિહાસ છે, હા અમારી પાસે કંઈક છે, બહુ ભવ્ય છે, પણ શું છે એ જાણવા માટે આપણે ઊંડા ઉતરતા નથી, એનો મહિમા સમજાતો નથી. એટલે પરિસ્થિતિ કેવી છે? ગર્દભ પૂર્વ દેશીય રેભતે પશ્ચિમહી સુરૈહી. સંસ્કૃતમાં લખ્યું છે કે ગધેડો પૂર્વ દેશનો છે પણ ભૂકે છે પશ્ચિમનું. આજે આપણે બધા છીએ પૂર્વ દેશના. ગર્દભ પૂર્વ દેશીય, આપણે બધા જ પૂર્વ દેશના છીએ પણ ભૂકીએ છે કઈ બાજુ? પશ્ચિમહી સુરૈહી, પશ્ચિમના જ સુરમાં જ ભૂકવાનું. ભારતનું સંગીત એ બધું મરી પરવારવાયું, ઘણું બધું થોડું ઘણું ચાલે છે, પણ પોપ મ્યુઝિક, રોક એન્ડ મ્યુઝિક, એ નવા નવા મ્યુઝિકના રવાડે ચડવાનું, જે પશ્ચિમના સુરો એ આપણને વિશેષ ગમતા થયા. આપણી ભારતની ખાણી સારી જ છે, કંઈ એનાથી પોષણ ઓછું થાય છે એવું નથી, છતાં પણ મેકડોનાલ્ડ સ્ટોર અમેરિકામાંથી અહીંયા અમદાવાદમાં વડોદરામાં બધે થવા લાગ્યા, એ ભારતીય સંસ્કૃતિની ખાણી ન હોય. એ ધીમે ધીમે પશ્ચિમી સુરૈહી, એ સૂર્ય આપણે બધા થતા ગયા. પરદેશી ભાષા આપણને ગમવા લાગી. ગુજરાતી બોલે ને તો એને સાવ પેલો સામાન્ય ગણે, કોલેજમાં ઇંગ્લિશ બોલતો થાય એટલે એનો વટ પડે. ઇંગ્લિશનો નિષેધ નથી કરતા, પરંતુ ગુજરાતી માતૃભાષા એ બોલે એને સામાન્ય ગમાર ગણવામાં આવે, અને પરદેશી ભાષાનો સ્વીકાર થાય એ વિશેષ આપણા કરતાં બુદ્ધિશાળી છે એવી માનીતા આપણા મનમાં દ્રઢ થઈ. ભાષા બદલાઈ, ભોજન થોડું ઘણું બદલાવા લાગ્યું, આજે ભૂષા બદલાઈ, કપડાં વર્ષોથી આ બધા કપડાં પહેરતા તન, ધોત્યું પહેરતા હતા, ઉપર ઉપવસ્ત્ર પહેરતા હતા, વાંધો નહીં પેન્ટ સુધી પહોંચ્યા, પણ એમાં પણ હવે અમેરિકાનું આક્રમણ, કપડામાં પણ આક્રમણ. અમેરિકામાં લગર વગર, ફિટિંગ વગરના, ફિટિંગ જેટલું ભારતના કપડામાં છે એવું ક્યાંય અમેરિકામાં ફિટિંગ નથી. એને કાં તો બંડી બહાર નીકળી ગઈ હોય, અથવા જર્સીનું ઠેકાણું ન હોય, એના કોલર અહીંયા જો એવું નહીં છે કે અહીંયા લબડતા હોય, કોઈ રીતનું કપડાનું ઠેકાણું જ ન હોય, જાત જાતના થીગડા મારેલા હોય. એ ફેશનો બધી અમેરિકાની ધીમે ધીમે ભારતમાં આવતી જાય, અને કોઈ આવા કપડાં પહેરે ને એટલે પોતાની જાતને પરદેશી માનવા લાગે, અને એમાં એક કોક તમને કહેનારું મળી જાય ને કે આમ તમે લાગો છો આમ ફોરેનર જેવા, તો તો આખો દાડો કેફમાં જાય. હોય દેશી આતા બ્રાન્ડ મેક્સિકન જ હોય, પણ એને ખબર કોક પરદેશી કહી જાય ને આપણને, કોક પરદેશી કે તમે તમે પરદેશી જેવા લાગો છો, ફોરેનર જેવા, એ આપણને ગમે છે. અંદરથી આપણે બદલાતા જઈએ છીએ, અંદરથી આપણને ભારત કરતાં બહારની સંસ્કૃતિનું આક્રમણ, બહારના ધર્મનું, બહારની ભાષા ભૂષા અને ભોજનનું એ વિશેષ ગમવા લાગે છે.
આટલા સુંદર શાસ્ત્રો છે, પણ એ શાસ્ત્રો વાંચવાનો આપણા કોની પાસે સમય છે? આટલો ખજાનો છે, ક્યારેક ખોદ્યું ખરું? પ્રયત્ન કર્યા વગર ક્યાંથી મળે? આરબ દેશ, એ લોકો સાવ ગરીબ હતા, ગધેડા ફેરવતા, ઊંટ ફેરવતા, પણ જ્યારે પેલા ઉપગ્રહ દ્વારા ખબર પડી, બહારના માણસોએ સંશોધન કરીને આપ્યું કે તમે લોકો જે ભીખ મારી ભિખારીની જેમ ફરો છો, પણ તમારી નીચે થોડું ખોદકામ કરો, ત્યાં નીચે જ બધા પાતાળની અંદર બધા તેલના ટાંકા છે, કૂવા છે, ખનિજ તત્વો છે. ખોદકામ કર્યું, અત્યારે સિંગાપોરના આરબ કન્ટ્રીઝને બધાની હાલત કેટલી સુધરી ગઈ, સારામાં સારા દેશો થઈ ગયા. એ જ ગરીબ હતા, થોડું ખોદકામ થયું તો પોતાની પાસે જ ખજાનો હતો. એમ ખજાનો આપણી પાસે છે, શાસ્ત્રરૂપી ખજાનો, પરંતુ એના માટે ખોદકામ કરવું પડે. આટલા રામાયણ, મહાભારત, ઉપનિષદ જેવા ધર્મગ્રંથો, પરંતુ આપણને દિવ્ય ભાસ્કરે ગુજરાત કે સંદેશમાંથી વિશેષ સમય મળતો નથી. એમાંથી સમય મળે તો આ વંચાય ને. ઘણા તો છાપામાં શ્રેયાન શાંતિલાલ શાહ કે ફાલ્ગુન ચીમનભાઈથી શરૂ કરીને છેલ્લે બેસણા ઉઠમણા સુધી વાંચ વાંચ જ કરશે. એટલે ભાઈ તારે શું લેવા દેવા? એટલે બેસણા, અમે ગઈ સાલ જૂનાગઢ ગયા હતા, તો જૂનાગઢમાં આપણા મંદિરમાં જ એક કાકા પૂજારી તરીકે સેવા કરે છે, બહુ ગરડા છે. છાપવું જોઈએ, પછી મેં એને પૂછ્યું શું જુઓ છો? જ્યારે આપણે જોઈએ ને ત્યારે બેસણા ઉઠમણાનું લિસ્ટ ખોલીને બેઠા હોય. મેં કીધું આ શું જુઓ છો? પણ કોક વાર જોવાનું હોય. એ કે સ્વામી, હું બ્રાહ્મણ છું અને બ્રાહ્મણ જ્ઞાતિમાં પણ અમારો એકાદો માણસ ઓછો થાય એની જાણ મને હોવી જ જોઈએ. અલા, તારી બ્રાહ્મણ જ્ઞાતિ કેવડી મોટી, એમાં એકાદો ઓછો થયો કોણ ગણે છે? ના કે કોક હગુવાલું મરી ગયું અને પછી આપણે ના જઈએ તો? આમંત્રણ આવશે, હવે કાળા અક્ષરમાં ટપાલ આવશે, કેવડાવશે, પણ ના, એની પણ સતત ચિંતા જોઈએ છે. મકાન વેચવાનું, પોતાને બે મકાન હોય તો એ લિસ્ટ જોશે, પરણાવવાની છે, મૂર્તિઓ, પોતે 60 વર્ષનો હોય તો એ યોગ્ય મૂર્તિઓ જોઈએ છે, એટલે લાયકા તો પોતે વાંચશે. એટલે તારે શું વાંચવાની જરૂર? બોલો, મૂર્તિઓ જોઈએ છે, 60 વર્ષના થયા પછી મૂર્તિયાનું ક્વોલિફિકેશન આપણે શું જોવાનું? પણ છતાં પણ જાત જાતનું આવું બધું વાંચ્યા કરશે, એમાં સમય બગાડ્યા કરશે, પરંતુ આપણા શાસ્ત્ર તરફ વળવાનું આપણને આકર્ષણ થતું નથી. હમણાં પણ પાછા પશ્ચિમના પુસ્તકો એવા બધા આવ્યા છે, હેરી પોટર, આમાંથી કદાચ કોઈએ નામ સાંભળ્યું હોય, મહેસાણામાં એટલી વંચાતી નહીં હોય, પણ અત્યારે સમગ્ર વિશ્વમાં આ પુસ્તકે જે ગેલું જગાડ્યું છે, 6ઠા ભાગ સુધી જેસિકા રોલિંગે આ પુસ્તક લખ્યા છે, કેવળ પોતાના છોકરાઓને કંઈક આશ્વાસન મળે. સાવ ગરીબ બાઈ હોટલમાં કોફી પીવા જતી અને પછી છોકરાઓને વાર્તા કહેવાની થાય, એમાંથી ધીમે ધીમે વાર્તા કહેવાની શરૂઆત કરી અને પછી એક પબ્લિશરને આપી, પહેલાં પબ્લિશરે તો હળદૂત કરી નાખી, બીજાએ સ્વીકાર કર્યો. એમાંથી કાલ્પનિક વાર્તાઓ બધી ભૂતની જાત જાતના સ્ટેશનો બતાવે છે ને, કાર્ટૂન્સ બતાવે છે ને, એના જુદા જુદા બધા પાત્રો છે. એક પુસ્તક લખાયું, કરોડો રૂપિયાએ બાઈ કમાઈ, આકર્ષણ જાગ્યું, લાભ વધે એમ લોભ વધે, અને બીજું પુસ્તક લખ્યું. આજે 6 પુસ્તક સુધી એને લખાણ કર્યા કર્યું. શું લખાણ છે? જીવન પરિવર્તનની પ્રેરણા આપે એવો એક શબ્દ નથી, અંતરનું પરિવર્તન કરે એવું એક વાક્ય નથી, છતાં પણ માણસો બાબાથી માંડીને બુઢા સુધી બધાએ પુસ્તક પાછળ ગેલા બને છે. અમેરિકામાં પુસ્તક બહાર પડવાનું હોય એના પહેલાં રાત્રે 5,000 છોકરાઓ લાઈન લગાવીને બેસે. ભારતની અંદર પણ એની કરોડો કોપીઓ વેચાઈ ગઈ, હવે એની ફિલ્મ પણ બહાર પડી ગઈ છે, એના ટી શર્ટ છે, એના લોકેટ છે, એ બધું પણ બહાર પડી ગયું છે. હવે ફિલ્મના પૈસા આવશે એના આધારે આ જેસિકા રોલિંગ ઇંગ્લેન્ડની રાણી કરતાં વધારે ધનવાન બની જશે. આખા વિશ્વની સૌથી ધનવાન લેખિકા આ જેકે રોલિંગ બની ગઈ એક પુસ્તકના આધારે. અને એનું પણ આકર્ષણ પાછું ગુજરાતમાં પણ બધાને થાય કે વાંચવા જેવું આ છે, હેરી પોટર વાંચો. પણ સાથે સાથે આપણું પહેલાં અતિશય પાકું હોવું જોઈએ. આપણે જે કુળની અંદર જન્મ્યા છીએ, આપણે જે હિન્દુ થયા છીએ, હિન્દુની વ્યાખ્યા શું? ઘણીવાર આપણે કેપથી બોલતા હોઈએ છીએ, ગર્વ સે કહો હમ હિન્દુ હે, ગર્વ સે કહો હમ હિન્દુ, એટલે શું? હિન્દુની વ્યાખ્યા શું? સંઘમાં પાવાગઢ કે અંબાજી ચાલતો જાય એટલે હિન્દુ થઈ ગયો, માથે પેલી ગુલાબી કલરની પટ્ટીઓ લગાવી દે એટલે હિન્દુ થઈ ગયો, અયોધ્યાની અંદર આતંકવાદી હુમલો થયો પછી 1-2 બસ ગુજરાતમાં બાળી નાખે એટલે હિન્દુ થઈ ગયો, સચિવાલયની બારીઓના કાચ ફોડી નાખે એટલે હિન્દુ થઈ ગયો? હિન્દુની વ્યાખ્યા શું? આપણા શાસ્ત્રોમાં હિન્દુની વ્યાખ્યા લખી છે, હિંસયા દુયતે યસ્ય સદાચરણ તત્પર વેદ ગો પ્રતિમા સેવી સ હિન્દુ મુક્ષદભાગ. લક્ષણ સાંભળજો, હિન્દુ કોને કહે છે? હિંસયા દુયતે યસ્ય, જે હિંસા કરવાથી ગભરાય, ક્યારે હિંસા ન કરે. આ તો હાં જુદીમાં કિલો મચ્છર મારી નાખ્યા હોય, જાપટ્યા જ કરતો હોય, મચ્છર માર્યા કરે, અથવા જાત જાતની બીજી નાની મોટી હિંસા કર્યા કરતો હોય, એ હિન્દુનું લક્ષણ નથી. સદાચરણ તત્પર, સદાચરણ હોય, એનું બધું આચરણ એ સદાચાર યુક્ત હોય, એ હિન્દુ છે. પછી આગળ કહે છે, વેદ ગો પ્રતિમા સેવી, જે વેદનું સેવન કરતો હોય,
જે ગાયનું સેવન કરતો હોય, કહેતા કે ગાયનો નિષેધ ન કરતો હોય, એમાં અહિંસામાં માનતો હોય અને પ્રતિમાં મૂર્તિ પૂજા મંદિરે જતો હોય, એ હિન્દુનું લક્ષણ છે. એને હિન્દુ કહી શકાય, શબ્દભાગ એને હિન્દુ કહી શકાય, કહેવો જોઈએ. આજે આપણે અંતરદૃષ્ટિ કરીએ કે ખાલી ફેઇસથી આપણે હિન્દુ કુળમાં જન્મે એટલે હિન્દુ થઈ ગયા, એમ નહીં. આપણામાં અહીં ડૉક્ટરના જ ઘરે છોકરો જન્મે એટલે ડૉક્ટર ન થઈ જાય, એને કંઈક પ્રાપ્ત કરવું પડે છે, ડિગ્રી હાંસલ કરવી પડે છે. એમ હિન્દુત્વના કંઈક લક્ષણ પ્રાપ્ત કરીએ તો હિન્દુત્વ એ આપણને શોભાડી શકે છે. એટલે હિન્દુત્વના લક્ષણમાં લખ્યું કે શાસ્ત્રનું સેવન કરતો હોય. એવા શાસ્ત્રનું સેવન આપણે એક માસ પર્યંત કરવાના છે. બધાને તો રામાયણ વાંચવાનો સમય ન મળે, પણ એ આપણે સમૂહમાં એ રામાયણને કંઈક અંશે સમજવાનો થોડો ઘણો પ્રયત્ન કરીશું. પણ આપણા મનમાં કંઈક પ્રશ્ન ઉઠે કે સ્વામી, આજના આધુનિક જમાનામાં આજે પૈસા કમાવાના છે, આ શાસ્ત્ર બધું વાંચ્યા પછી લાભ શું, શાસ્ત્ર આપણને શું લાભ કરી આપે છે? તો એનો ઉત્તર આપતા શ્રી કૃષ્ણ ભગવાન ગીતાના 16મા અધ્યાયના 24મા શ્લોકની અંદર કહે છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યા કાર્યે વ્યવસ્થિતઉ. શાસ્ત્ર એ તમને માર્ગદર્શનરૂપ બનશે, શાસ્ત્ર એ તમને ડૂઝ એન્ડ ડોન્ટ્સ, આ કરાય ને આ ન કરાય એનો સંદેશો એ શાસ્ત્ર આપશે. કેવળ લૌકિક વિદ્યા, કેવળ લૌકિક ડિગ્રીઓ એ આપણને જ્ઞાન આપી શકતી નથી. સત અને અસતનો વિવેક એ શાસ્ત્ર શીખવી શકે છે. જો કેવળ લૌકિક વિદ્યા જ શીખવી શકતી હોત તો ચંદ્રકાંત બક્ષીએ પોતાના પુસ્તકમાં ભારત આજ અને કાલમાં લખ્યું છે, 1947ની અંદર આ ભારતમાં 20 યુનિવર્સિટી હતી, 2003માં ભારતમાં 251 યુનિવર્સિટી થઈ, આજે 300 જેટલી થઈ ગઈ હશે, 20માંથી 300 થઈ. 1947માં ભારતમાં 590 કોલેજ હતી, આજે 12,342 કોલેજ, 2003નો આંકડો છે, અત્યારે 15,000 સુધી કદાચ પહોંચ્યું હોય. 1947માં ભારતમાં 29 લાખ છાત્રો અભ્યાસ કરતા હતા, આજે ભારતમાં 90 લાખ છાત્રો એ કોલેજની અંદર અભ્યાસ કરી રહ્યા છે. માત્રા વધી, વિદ્યાર્થીઓ ભણતા વધારે થયા, શિક્ષણની માત્રા વધી, પણ શું સંસ્કારોની માત્રા વધી? કેવળ લૌકિક શિક્ષણ એ પૂરતું નથી, ભણતર વધ્યું, પણ પ્રશ્ન વધ્યા કે ઘટ્યા? પહેલા તો સામાન્ય ચોરી થતી હતી, આજે કરોડોના કૌભાંડ, પેલું કેફિન કૌભાંડ હોય, તહલકા કૌભાંડ હોય, બોફર્સ કૌભાંડ હોય, સ્ટેમ્પ પેપર કૌભાંડ. આ સ્ટેમ્પ પેપર કૌભાંડ કરનારી વ્યક્તિ કોણ હતી? તેલગીનું નામ આવે છે, ત્યાર પછી પેલાનું નામ આવે છે, ત્યાંનો પોલીસ કમિશનર શ્રીધર વગળે. શ્રીધર વગળે જેવો માણસ એ કોણ હતો? અમદાવાદની આઈઆઈએમ કોલેજમાંથી એમબીએ થયેલો માણસ છે, આઈપીએસ ઓફિસર છે શ્રીધર વગળે. ભણ્યો, પણ ભણતરનો ઉપયોગ ક્યાં કર્યો? આ ભણતર સત અને અસતનો વિવેક શીખવી શકતું નથી. કુલદીપ શર્મા જેવો માણસ બહુ બુદ્ધિશાળી લાગે, પણ છતાં પણ સદાચરણથી વેગળા થઈ શકાય છે. કેવળ આ લૌકિક શિક્ષણ એ આપણને સત અને અસતનો વિવેક શીખવી શકતું નથી. સ્કૂલોની અંદર બોગસ સર્ટિફિકેટ, હમણાં તો મોદી સરકારે પ્રયત્ન કર્યા છે, જાત જાતની બોગસ સ્કૂલોના ભોપાળા બહાર આવી રહ્યા છે. હોલી ચાઇલ્ડ સ્કૂલ અમદાવાદમાં ચાલતી હતી, થોડાક સમય પહેલાં એનું કૌભાંડ બહાર પાડ્યું. છેલ્લા કેટલાય વર્ષોમાં 9 કરોડની ગ્રાન્ટ લીધી છે, બોગસ શિક્ષક બતાવવાના ખોટાને ગ્રાન્ટ લેવાની, 9 કરોડની ગ્રાન્ટ લીધી છે. બીએસસી બીએડ શિક્ષક બતાવવાની હોય, પીટીસી થયેલા સામાન્ય અભણને રાખી દીધા હોય. શિક્ષણ કરાવનારા ભણાવનારા જ્યારે માર્ગ ભ્રષ્ટ થયા છે તો સત અને અસતનો વિવેક કોણ શીખવશે? બોગસ યુનિવર્સિટી, વિદ્યા ભારતી યુનિવર્સિટીનું પણ પાછું અમદાવાદમાં પકડાયું છે, મોટી મોટી યુનિવર્સિટી પણ બોગસ. આટલી માત્રાની અંદર આ અસત્યના માર્ગે માણસો જઈ રહ્યા છે, એ વખતે આપણને ધર્મ તરફ દોરી જાય, સત્ય તરફ દોરી જાય એવું એકમાત્ર હોય તો શાસ્ત્ર છે. એ શાસ્ત્ર આપણને વિવેક શીખવે છે, સાચું શું છે અને ખોટું શું છે. આજે બાહ્ય શિક્ષણ આપણે લઈએ છીએ, પણ સાચું શિક્ષણ શું છે? ધ હાર્ટ ઓફ ધ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ ધ હાર્ટ. શિક્ષણનું હૃદય શું છે? હૃદયને શિક્ષણ આપો. એ આજે આપણે મગજને શિક્ષણ આપીએ છીએ, પણ હૃદયને શિક્ષિત કરવાનું રહી જાય છે, એની આવશ્યકતા છે. ઇટાલીને જેણે સ્વતંત્રતા અપાવી એ જોસેફ મેગઝિની કરીને થઈ ગયા. ઇટાલીને જેણે સ્વતંત્ર કર્યો એ જોસેફ મેગઝિની. ખૂબ સુંદર વાત કરી છે, બહુ વિચારવા જેવી વાત કરતા પોતે લખે છે, ઇટ ઇઝ નોટ ધ ગન દેટ ફાઇટ્સ બટ ધ હેન્ડ બિહાઇન્ડ ઇટ. આજે ઝઘડા થાય છે, યુદ્ધ થાય છે, બંદૂકો લડતી નથી, એની પાછળ હાથ લડે છે. ઘણા નહીં કે ભૂલથી વાગી ગયું, મારે મારું નહોતું વાગી ગયું, એમ નથી. કંઈક થોડી ઘણી કંઈક દાનત હોય, બંદૂકો ક્યારે, તલવારો, ભાલા ક્યારે લડવા ઝઘડવા જતા નથી, એની પાછળ નાખનાર મારનાર હાથ હોય છે. કહેતા કે બંદૂકને ચલાવનારો હાથ એ જવાબદાર છે. જોસેફ મેગઝિની એટલેથી અટકતા નથી. આગળ શું કહે છે? ઇટ ઇઝ નોટ ઓનલી ધ હેન્ડ દેટ ફાઇટ્સ બટ ધ હાર્ટ બિહાઇન્ડ ઇટ.
ખાલી હાથ પણ જગડતા નથી, હૃદય જગડે છે. આજે આપણે કોકને મારીએ છે, ખાલી હાથ મારવા જતો નથી, એની પહેલાં હૃદયમાં એના પ્રત્યે કંઈક દ્વેષની ભાવના, કંઈક વેરભાવ જાગૃત થાય છે, એટલે મારવાનું મન થાય છે. તો શિક્ષણ આપવાની જરૂરિયાત કોને છે? દુરાચાર, ભ્રષ્ટાચાર, હિંસાનું ઉદ્ગમ બિંદુ એ હૃદય છે, એની કેળવણી કરવાની છે. એ કેળવણી ભારતીય શાસ્ત્રો કરી શકે એવા છે. આઈન્સ્ટાઈને પોતે વાત કરી છે, આપણે ભારતવાસીઓના ઋણી છીએ કે જેમણે આપણને ગણતરી કરતા શીખવ્યું. ભારતવાસીઓએ ગણતરી કરતા શીખવ્યું. જો ગણતરી કરતા ન શીખવ્યું હોત તો કોઈ પણ વૈજ્ઞાનિક શોધ શક્ય નથી, આઈન્સ્ટાઈનના શબ્દો છે. પણ ભારતે શું ખાલી સામાન્ય લૌકિક ગણતરી શીખવી છે? ના, ભારતે આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા એ શીખવી છે. ભારતે સમગ્ર વિશ્વને જીવનનું ગણિત શીખવ્યું એ રામાયણ, મહાભારત, વેદ, ઉપનિષદ જેવા ધર્મગ્રંથોના આધારે જીવનનું ગણિત શીખવી શકે એવો ધર્મગ્રંથ છે રામચરિત માનસ. જીવન જીવતા આપણને શીખવાડે, કંઈક વિશેષ આપણામાં કંઈક પરિવર્તન કરી શકે એવો આ ધર્મગ્રંથ છે. પરંતુ એ સાંભળતા પહેલાં કંઈક પાત્રતા આપણામાં હોવી જોઈએ. આપ બધા સવારે આટલા વહેલા આવો છો, બધા પાત્ર તો છો જ, સુપાત્ર તો આપણે છીએ જ, પરંતુ જ્ઞાનને પચાવવા માટે કેટલાક લક્ષણો આપણામાં હોવા જોઈએ. જેમ MBBSની કોલેજ હોય, ડૉક્ટર ભણાવનાર હોય, એમાં આર્ટ્સની ફેકલ્ટીનો છોકરો જઈને બેસી જાય ન ચાલે. એણે 12 સાયન્સ તો કરેલું હોવું જોઈએ. એને 85-90% હોય તો MBBSની કોલેજમાં બેસવા માટે લાયક છે, ત્યાં ટકા લાવવા એ તો જુદી વસ્તુ છે. એના માટે પાછો વિશેષ પુરુષાર્થ કે પ્રયત્ન જોઈએ. એ શાખાનું કંઈક સાંભળવા માટે પણ કંઈક લાયકાત, એની ક્ષમતા એ જોઈએ છે. એમ આપણે કંઈક સાંભળવા માટે ભેગા થયા છીએ તો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, વિવેકી નરને એમ વિચારીને જોવું, કુપાત્રને દાન દેવું તે બીજ ખારમાં બહુ, કુપાત્રને દાન ન દેવું. તુલસીદાસ આજે રામચરિત માનસનું દાન દેવાના છે, કુપાત્રમાં નહીં રેડાઈ જાય. આપણે બધા પાત્ર જ છીએ, પણ કંઈક અંશે આપણામાં કંઈક એવા દુર્ગુણ હોય, કંઈક એવી ક્ષતિ રહી જતી હોય, એ ક્ષતિ દૂર કરવી પડે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર પણ લખે છે, યુક્તાય સંપદા દૈવ્યા દાતવ્યેમ તો પત્રિકા, આસુરિયા સંપદા અડ્યાય પુંસે દેયા ન કરહિચિત. ભગવાન સ્વામિનારાયણ માટે કહેવાય છે સર્વજીવ હિતાવ. છતાં પણ ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીમાં કેમ આવું લખ્યું કે આસુરી સંપત્તિવાળાને ન આપીને કેવળ દૈવીવાળાને આપી, એમના માટે બધા સરખા છે? એમના માટે સરખા જ છે, કોઈ જીવનો નિષેધ નથી, કોઈ જીવનું અહિત એ ક્યારેય કલ્પી પણ ન શકે. પણ પાત્રતા તો દાન આપતા પહેલાં એ અવશ્ય જોવી પડે, નહીં તો દાનનો કોઈ અર્થ રહેતો નથી. એ પાત્રતા શું હોઈ શકે એ જણાવતા કૃષ્ણ ભગવાન ગીતાની અંદર 18મા અધ્યાયના 67મા શ્લોકમાં જ્ઞાન સંપાદન કરવાની પ્રાપ્તતા જણાવતા લખે છે, ઇદમ તેના તપસ્કાય ના ભક્તાય કદાચન ના ચાસોશ્રુષવે વાચ્યમ ન ચ માં યોભ્યસૂયતિ. ભગવાન કહે છે, તમે બધા જ્ઞાન સંપાદન કરવા આવ્યા છો, એક માસ સુધી આ રામાયણની કથા, રામચરિત માનસની કથા સાંભળવાના છીએ, કંઈક જ્ઞાનને, કંઈક એવા ઊંજણને એ આપણે મનની અંદર ઉતારવાના છીએ. પણ પ્રથમ પાત્રતા શું હોવી જોઈએ? ન ઇદમ અતપસ્કાય. આ જ્ઞાનની વાતો તપરહિત માણસને ક્યારે આપવી નહીં, ભગવાન કહે છે. કૃષ્ણ ભગવાન કહે છે, જે માણસ તપથી રહિત હોય, તપ ન કરતો, એને આ વાત સંભળાવી નહીં. હવે તપ ન કરતો એટલે એક ટાણા કરતા હોય એને જ રામાયણની પારાયણમાં આવવાનું. કેટલા આવે કાલથી? જે એક ટાણા કરતા હોય, જે એક ટાઈમ જ જમતા હોય, અથવા પાકા એક ટાણા કરતા હોય, શનિવાર કરતા હોય, આવું કંઈક આપણે નિયમ લખી દઈએ મંદિરની બહાર, તો હું નથી જાણતો કે સંખ્યા આટલી રહે, બહુ ભારે થઈ જાય. તો શું ભગવાન કેવળ આ તપની વાત કરી રહ્યા છે? તપ એટલે દેહ દમન અને મનનું શમન. દેહ દમન કેવળ વિષય ભોગની અંદર જે માણસો રાચે છે, ઈટ ડ્રિંક એન્ડ મેરી, ખાઓ પીઓ અને જલસા કરો, ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ, મરી ગયા પછી કોણ જોવા જાય છે? આવી જેની માનીતા છે, જે આવું માને છે, એવા માણસો આગળ આ જ્ઞાન વાર્તા ક્યારેય ન કરવી. જે કેવળ વ્યવહારમાં રત છે અને જ્ઞાન પ્રાપ્તિની ઝંખના કરે છે, ઘણા કે ગેર ટીવી પર ચેનલ પર બતાવે તો જોઈએ, બાકી ત્યાં અવાય નહીં. વ્યવહારમાં રત માણસો હોય એ માણસોને જ્ઞાન ન આપવું. વસોના વાઘજીભાઈ સંકલ્પ કરે કે સ્વામી જ્ઞાન મને આપો, પણ દુકાનની જવાબદારી એ છોડી ન શકે, અને પછી પોતાના દીકરા જેવું ટાઢું કરવાની વાત કરે, એ કઈ રીતે શક્ય બને? એટલે દેહને આપણે મૂકવો પડે. એક સામાન્ય આપણે વાળ કપાવવા હોય, દાંત સાફ કરાવવા હોય, પેટમાંથી પથરી કઢાવી હોય, શરીરમાંથી મેલ કાઢવો હોય, અથવા મળની શુદ્ધિ કરવી હોય, તો પણ એક જગ્યાએ બેસવું પડે છે ને, કંઈક સમય ફાળવવો પડે છે ને. વાળ કપાવવા માટે, આંખ સાફ કરાવવા માટે, દાંત સાફ કરવા માટે પણ દેહને સ્થિર બનાવવું પડે છે, તો મનનો કચરો કાઢવાનો છે. એ તો એના કરતાં પણ ભારે છે સર્જરી.
એના કરતાં પણ ઇન્ટેન્સિવ કેર યુનિટમાં બધાને મહિના માટે દાખલ કરવાના છે જાહેરની અંદર જ, પણ એના માટે કંઈક સ્થિરતા, એ દેહનું દમન એ આપણે કરવું પડે. કેવો કેવો સંકલ્પ હોઈ શકે આદર્શ ભક્તનો જ્ઞાન પ્રાપ્તિ માટે. ઇહાસને શુષ્યતુ મે શરીરમ ત્વગસ્તિ માંસમ પ્રલયમ ચયાતુ અપ્રાપ્ય બોધમ બહુકલ્પ દુર્લભમ નૈવાસનાત કાયમ ઇદમ ચલિષ્યતિ. મારે જે થવું હોય થાય, ગમે તેવી તકલીફ પડે, સભામાં જઈએ પંખા હેઠે જગ્યા મળે કે ના મળે, દેહનું દમન નહીં હોય તો નહીં ફાવે. હા, પંખા નીચે જગ્યા નહીં મળે એમ થશે, કારું પંખા પહેલાં આવી જાય છે. આપણે કંઈક એવું સેટિંગ કરીએ, ખુરશી ન મળે તો પ્રશ્ન પાછો. આયા છીએ જ્ઞાન પ્રાપ્તિ માટે, પણ એક ખુરશી ન મળે, ગાદી ન મળે, આગળ જગ્યા ન મળે તો પ્રશ્ન થઈ જાય. એ જ્ઞાન પ્રાપ્તિની લાયકાત જ નથી. દેહની સુખ સગવડના વિચાર સાથે જ્ઞાન પ્રાપ્ત કરવા આવે છે એ વ્યક્તિ જ્ઞાન પામી જ ન શકે. એને પંખા નીચે બેસાડો, એનું નામ બોલો તો થોડું ઘણું સાંભળશે અને આનંદમાં રહેશે. પણ જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે, ભગતજી મહારાજને જ્ઞાન પ્રાપ્ત કરવું હતું, એમને વિમુખ કર્યા, અમદાવાદની અંદર બહાર કાઢી મૂક્યા. ગુણાતીતાનંદ સ્વામી જતા હોય તો મંદિરના દરવાજાની બહાર બેઠા હોય, થોડી ઘણી કંઈ કથા સંભળાય, કથા સાંભળે. સચ્ચિદાનંદ સ્વામી, એને જ્ઞાન પ્રાપ્ત કરવું હતું તો કેટલી દ્રઢતા. એ કહે છે મારા હાથ પગ કાપી નાખે, હાથ પગ કાપી નાખે, અપમાન કરીને કાઢે નહીં, હાથ પગ કાપી નાખે તો હું મંદિરની બહાર એઠવાડની કુંડી પાસે બેઠો બેઠો એઠવાડ જમીન રહીશ, પણ આ જ્ઞાન વાર્તા સાંભળીશ. આવી તત્પરતા હોય તો એક માસનું કંઈક અંદર ઉતરે, જ્ઞાન ઠરે. કંઈક આવી તત્પરતા, કંઈક અગવડ મળીને જતા રહેવું, એના માટે જ્ઞાન વાર્તા કૃષ્ણ ભગવાન કહે છે નથી. દેહનું દમન કંઈક જોઈએ. ગણોદના અભેસી કથા સાંભળવા માટે બેસતા, સોનાનો તોડો પહેરતા, દરબાર હતા, સુખી સંપન્ન હતા, સોનાનો તોડો પહેરતા, કલાક બે કલાક સુધી એક આસનમાં બેસે. ઘણીવાર કેવું થતું, સોનાનો તોડો એ પગ ઉપર પગની આંટી ચડાયું તો કાપો પડી જાય, લોહી જામી જાય, છતાં પણ પગ ન હલાવે. આ સ્થિતિ દેહનું દમન. આ તો કલાકની કથામાં બે વાર ઊભા થઈને પાછા આવે અને ઘડીએ ઘડીએ જોયા કરે સમય સામે ક્યારે પૂરી થવાની છે. ઘણા તો આયા નથી ને ઘડિયાળ સામે જોયું જ નથી, પહેલેથી ઘણા ભેગી જ રાખતા હોય કે સ્વામીની ઘડિયાળ બહુ પાછળ લાગે છે. એટલે પાછળ નથી, તમારી ને મારી ટાઈમ જ છે. પણ તોય એને દેહનું દમન, એ થોડીક વાર વધારે બેસવું પડે એ શક્ય બનતું નથી. એટલે દેહનું દમન સાથે સાથે મનનું શમન, કેવળ દેહનું દમન પણ પૂરતું નથી, મનનું શમન, મનને પણ એકાગ્ર કરવાનું છે. શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણ પણ આવી આવશ્યકતા જણાવતા લખે છે, એકાગ્રેણેવ મનસા પત્રી લેખ સ હેતુ કહ. એકાગ્ર મન કર્યા પછી આ પત્રી લખવાનો હેતુ તમે વિચાર કરો. મન એકાગ્ર કરવું પડે. અર્જુનને દ્રૌપદી સ્વયંવરની અંદર ગયો તો કેટલું એકાગ્ર થવું પડ્યું, મત્સ્ય વેધ કરવાનો હતો. એક સ્ત્રી માટે જો એકાગ્રતા મેળવવી પડતી હોય, એક નારીને રાજી કરવા જો એકાગ્ર થવું પડે, તો નારાયણને રાજી કરવા એકાગ્ર ન થવું પડે. કંઈક પ્રાપ્તિ કરવી હોય, એને હૃદયમાં પધરાવવા હોય, દ્રૌપદીને ખાલી ઘરમાં લાવી હતી તો એકાગ્ર થવું પડ્યું, તો આમને તો હૃદયમાં પધરાવવાના છે. તો એમને એકાગ્ર થયા વગર એ જ્ઞાન વાર્તા હૃદયમાં ક્યારેય ઠરી ન શકે. લોધિકાના અભેસી, પેલા ગણોતના અભેસી હતા, લોધિકાના અભેસી ઘરના સંકલ્પ કથામાં બેઠા બેઠા કંઈક કર્યા કરે. ગુણાતીતાનંદ સ્વામી પોતે બોલ્યા કે દરબાર, અહીંયા બેઠા બેઠા ઘરનું કામ પણ નહીં થાય અને અહીંનું તો બગડશે જ. એટલે કથામાં બેઠા પછી મનના સંકલ્પ છોડી દેવા. આજે કથામાં આપણે આવીએ છીએ તો આપણામાં કેવી શિસ્ત છે, આપણે ચપ્પલ કે બૂટ કે સ્લીપર દૂર મૂકીને આવીએ છીએ. એ પોટલું જેમ આપણે બહાર ઉતારીને આવીએ છીએ, એમ સંસાર વ્યવહારની ઉપાધિનું પોટલું પણ મૂકીને આવવું, અહંકારનું પોટલું, મનના પ્રશ્નોનું પોટલું. ઘણા તો બેઠા બેઠા ઓફિસના આયોજન અહીંયા કરી લે છે, એક એવા 9 વાગે છૂટશું, 8:30 પછી પહેલાં કોને મળવા જઈશ, આયોજનો અહીંથી કરે. ના, સ્વામી કહે છે મનને બ્લેન્ક કરી નાખો, કોરી સ્લેટ કરી નાખો. પ્રથમ તો સર્વે સંકલ્પ પડ્યા મૂકીને પછી કથા વાર્તા સાંભળવા માટે બેસવું. ધંધાના આયોજન અહીંયા ના કરવા. જેટલી ઊંચાઈ પર જવું હશે એટલું મનને સ્થિર કરવું જ પડશે. ચંદ્ર પર માણસો એસ્ટ્રોનોટ બધા જતા હોય છે તો એ બધાનું ઇન્ટરવ્યૂ લેવામાં આવે, તો ઇન્ટરવ્યૂ લેનાર બેઠા હોય ઓફિસની અંદર, બધા માણસો આવતા હોય અને પેલાને પ્રશ્ન પૂછ્યો કે તમે ઓફિસ સુધી આવ્યા ત્યાં સુધી તમારા મનમાં કયા વિચાર આવતા હતા? પેલો કે આજ નાસ્તામાં શું હશે એનો વિચાર આવતો હતો, અથવા મારી પત્નીનો મોબાઈલ ફોન આવ્યો તો એને જવાબ આપવાનો બાકી છે એનો વિચાર આવતો હતો. આ વિચાર આવે તો કેન્સલ, યુ આર નોટ એબલ ફોર ધ મૂન, તો એ ચંદ્ર માટે લાયક નથી. અલા, ઢાંકડા હાંડવાના વિચાર કરવાનો હે, ચંદ્ર પર ચડવું છે તારે, ઢોકળાના વિચાર કરે, નાસ્તાના વિચાર કરે, મારી પત્નીના વિચાર કરે, એ ચંદ્ર પર ગતિ ના કરી શકે. ચંદ્ર પર ગતિ કરવા માટે તો છેલ્લી વ્યક્તિ આવીને પૂછ્યું તમને શેના વિચાર આવતા હતા, કેવળ ચંદ્ર, ચંદ્ર પર કેમ જઈ શકાય, મારી લાયકાત હું કેમ પ્રાપ્ત કરી શકું, સતત એના જ વિચાર. એ માણસ ચંદ્ર પર જઈ શકે તો આપણે તો ચંદ્ર કરતાં પણ અધિક અક્ષરધામમાં જવાનું છે, એ તો એના કરતાં પણ દૂર છે. તો એનો જ સતત વિચાર,
એનો જ આલોચ હોય, એનું જ મનન હોય, નિધિ ધ્યાસન હોય, તો કંઈ જ્ઞાનવર્તા ઠરી શકે. એટલે પ્રથમ આવશ્યકતા શ્રી કૃષ્ણ ભગવાન જણાવે છે દેહનું દમન, બીજું છે મનનું શમન. ઘણા કથામાં છોકરાઓને લઈને બેઠા હોય, છોકરાને રમાડ્યા કરે, બરાબર છે, છોકરાઓને જુદા બેહાડીએ છીએ. અને ખાસ રાખવું હોય છોકરાને રમાડવામાં જ આખી કથામાંથી કશું સાંભળે નહીં. છોકરાને રમવું ન હોય તો એ બાજુમાં બેઠો હોય. ઘણીવાર તો અમે જોઈએ છીએ છોકરો બિચારો દૂર જઈને બેહે તો એના દાદાને છોકરા વગર ફાવે નહીં, ખેંચીને પાછો ખોળામાં બેહાડે. એટલે એને મૂકો ને ઘેર જઈને આખો 24 કલાક રમાડ્યા જ કરજો. પણ અહીંયા છોકરાને રમાડવામાંથી ઊંચા આવતા નથી, કથામાં બેઠા છીએ. એટલે એ છોકરાને, એ રમકડાને હાલ બાજુ પર મૂકવા, તો કંઈક પરિવર્તન એ આપણું થઈ શકે દેહનું દમન અને મનનું શમન. પછી કૃષ્ણ ભગવાન બીજી આવશ્યકતા જણાવતા કહે છે, ન ઇદમ અભક્તાય, જે અભક્ત હોય એને પણ આ વસ્તુ ન આપવી, એને પણ આ જ્ઞાનવર્તા પચશે નહીં, ઠરશે નહીં, કંઈ પરિવર્તન ન કરાવી શકે. એટલે અભક્ત એટલે આપણે બધા ભક્ત તો છીએ જ, સ્વામિનારાયણના સત્સંગી છીએ, ઘણા બધા કોઈ અન્ય સંપ્રદાયમાં માનનારા હશે. અભક્ત એટલે શું? તો પહેલાં ભક્ત એટલે શું? તો ભક્ત એટલે શું એ સમજતા પહેલાં ભક્તિ એટલે શું? જેનામાં ભક્તિ હોય એ ભક્ત કહેવાય. પણ ભક્તિ એટલે શું? સ્વામિનારાયણ ભગવાન વ્યાખ્યા જણાવતા કહે છે, સ્નેહો ભક્તિશ્ચ માધવે, ભગવાનમાં અતિશય સ્નેહ હોય એ ભક્તિ છે. રામાયણમાં તુલસીદાસ એ ભક્તિનું લક્ષણ જણાવતા લખે છે, મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહનીરા, મમ ગુણ ગાવત પુલક શરીરા ગદ ગદ ગીરા નયન બહનીરા. ભક્તિનું લક્ષણ મારું ગુણ ગાતા, જેની આંખમાંથી આંસુ વહે, જેનું હૈયું ગદગદ થાય, અત્યંત આનંદિત બની જાય, એ ભક્તિનું લક્ષણ છે. કથા શ્રવણ કરતા, કથાનું કહેતા એ માણસ અત્યંત આનંદિત થઈ જાય. ઘણીવાર કથા સાંભળવાયા હોય પણ ભક્તિ ન પણ હોય એવું બને. ઘણાને પૂછે, રામાયણની પારાયણમાં જાઓ છો? હા, કે જઈએ છે, ટુ કિલ ધ ટાઈમ, સમય પસાર કરવા. એટલે સમય પસાર કરવા આવીએ છીએ આપણે? હા, કે અહીંયા બેઠી છે, હવે જઈ આવીએ. ભક્તિ રહિત થઈને આવ્યા હોય તો કંઈક લાભ ન થઈ શકે. ઘણા ભક્તિ વગર જ આવા નિશ્ચય સાથે જ આવ્યા હોય. એકવાર એક ગામડે સંતો પારણ માટે ગયા હતા. છોકરાઓ પણ જીદ કરે કે અમે પણ આ સંતોની કથા સાંભળવા જઈએ. એના દાદા પેલા બાબા હતા, ન જવા દે, ઘણો આગ્રહ કરે, છોકરાઓને ના જ પાડે. છોકરા કહેતો, તો તમે જાઓ છો ને? એ કે, અમારે તો જવાય. તો કે, તમે કેમ જાઓ છો? એ કે, આ સાધુઓની વાતો ભારે છે, હૈયા સોસરવી ઉતરી જશે, તમારું કોમળ હૈયું કહેવાય અને અંદર ઘૂસી જાય તો તમે ત્યાગી થઈ જાઓ અથવા બહુ ભક્ત થઈ જાઓ. તો કે, દાદા તમે તો કેટલાય મહિનાઓથી સાંભળો છો. એ કે, અમે તો હૈયા વજ્રના કરીને બેહીએ છીએ. એક મહિનો સુધી ભલે ને ગમે તેવી તૈયારી કરીને આવ્યા પણ ઉતારીએ તો ને? આવું નથી કર્યું ને? બુલેટ પ્રૂફ જાકેટ પહેરીને બેસતા હશે તો પછી મારું બધું રિબાઉન્સ થશે. પણ એમ નહીં, કંઈક ભક્તિ સાથે, કંઈક બંધ કરીને નહીં, ગ્રંથિઓ બંધ કરીને ના આવો, ગ્રંથિ ખોલી નાખીએ, તટસ્થ બનીને બેસીએ. આજે વિજ્ઞાન છે ને, ઉપગ્રહ છોડી શકશે, પૂર્વગ્રહ નહીં છોડી શકે. એ પૂર્વગ્રહ કથા છોડાવશે. પૂર્વગ્રહ છોડવા બહુ ભારે છે. તો આપણે કંઈક આવા પૂર્વગ્રહ છોડવા છે, આપણી મનની માનીતાઓનો ત્યાગ કરવો છે, એવા કંઈક આશયથી બેસીએ તો અંદરની ગ્રંથિ ગળી શકે. સંતો વાત કરે છે કે રામનગરના એક નવાબ થઈ ગયા. એ નવાબને છેલ્લા કેટલાય સમયથી ગળામાં કંઈક ગાંઠ થઈ હતી અને કોઈ રીતે ગાંઠ એની તૂટે નહીં, ગળે નહીં. ઘણા બધા વૈદો હકીમોને બધાને બતાવ્યું પણ કોઈ ઉપાય એનો સૂઝતો નહોતો. પછી ત્યાર પછી એક લીલાધર વૈદ એને પ્રાપ્ત થયા. બહુ બુદ્ધિશાળી હતા, કુશળ હતા. વૈદ એની પાસે આવ્યા. વૈદે કીધું, તમારો રોગ મટાડી દઉં. રાજા કહે છે, છેલ્લા કેટલાય મહિનાઓથી વર્ષોથી કોઈ મટાડી શક્યું નથી, તમે કઈ રીતે મટાડશો? એણે સેવકો પાસે લીંબુ મંગાયા, 1 કિલો બરાબરના સારામાં સારા મોટા લીંબુ મંગાયા, રાજાને સામે બેસાડ્યા. રાજા કે, શરબત પીવડાવવાનું છે? એ કે, કંઈ પીવાનું નથી. તો કે, કરવાનું શું? કે, સામે ખાલી આસન ઉપર બેસો. પછી પેલા એ સામે પાટલા ઉપર લીંબુ કાપવાની શરૂઆત કરીને મોટા બરાબરના લીંબુ હતા, એક એક લીંબુ કાપતા જાય ને રાજા સામે જોતા જાય. અને લીંબુ કપાય ને એની સુગંધ હોય છે, એમાંથી રસ ઝરતો હોય છે. તો જેમ જેમ રાજાની નજર સામે એક લીંબુ કપાયું, બીજું લીંબુ કપાયું અને રાજાના મોઢામાં રસ ઝરવા લાગ્યો. નહીં, પ્રેમવતી આગળથી પસાર થઈ અને રસ ઝરે, હજુ અંદર તો ગયા પણ ના હોઈએ. અમુક વાનગી આગળથી પસાર થઈએ ત્યાં રસ ઝરવા આપણને લાગે છે, એ વાનગીનો પ્રભાવ છે, વસ્તુનો પ્રભાવ છે. એમ પેલા લીંબુ કપાતા ગયા, કાગદી લીંબુ કપાતા ગયા ને રસ ઝરવા લાગ્યો, હજુ કિલો લીંબુ કપાઈ ગયા અને તે રાજાની ગાંઠ ગળી ગઈ. પેલા એ પૂછ્યું, આશ્ચર્ય થયું, તમે મને કોઈ દવા આપી નથી, કંઈ ખવડાયું નથી, પીવડાયું નથી, મારી ગાંઠ કેમની ગળી ગઈ?
લીલાધર વૈદ કહે છે તમને ગળામાં કફની ગાંઠ બંધાઈ ગઈ હતી, કફ જામી ગયો હતો, એ કોઈ ઉપાય ટળ્યો નહોતો, જ્યાં સુધી તમારા મોઢામાં લાળ બરાબર તીવ્રતાવાળી પેદા ન થાય ત્યાં સુધી ગાંઠ ગળે નહીં, મેં કાંઈ કર્યું નથી. લીંબુ કાપ્યા તમારી નજર સમક્ષ, અને પછી જેમ જેમ રસ ઝરતો ગયો, તમારા મોઢામાં રસ ઝરવો જોઈએ તો અંદરની ગ્રંથિ ગાળી શકે. એમ મહિના સુધી હું તો બોલ્યા કરીશ, પણ રસ ઝરશે તો ગ્રંથિ ગળશે, બાકી રસ નહીં ઝરે તો ગ્રંથિ નહીં ગળે. મારી ફરજ હું અદા કરી દઈશ, તુલસીદાસ એની ફરજ અદા કરશે, કંઈક પ્રયત્ન અહીંયાથી થશે, પણ આપણામાં રસ એ પ્રકારનો ઝરવો જોઈએ. આપણને જેવો વર્લ્ડ કપની વન ડે મેચમાં રસ ઝરે છે, બહુ રસ ઝરે, હા, એમાં એ ભારત પાકિસ્તાનની મેચ હોય તો નાસ્તો ને જમવાનું બધું ત્યાં જ, પેશાબ દબાઈને બે બે કલાક બેહી રહે, ઊભો ન થાય. એ કે છેલ્લી છેલ્લી આમ સચિનનો દાવ છે, ઊભો ના થાય. બોલો, કયો રસ આપણને ઝરે છે? જમવાનું શું ખાય છે એમાં મીઠું ઓછું છે કે કંઈક આગું પાછું, કંઈ ચિંતા નહીં, રસ આવી જાય છે. મેચમાં રસ આવે છે, સારા ફિલ્મમાં રસ આવે છે, ત્રણ કલાક ઇન્ટરવલ પડે ને તો આવી ના જાય, એક ઇન્ટરવલમાં કંઈક આવી જાય તો, વહેલો પૂરો થઈ જાય તો, એમાં આપણને રસ ઝરે છે. ત્રણ કલાકની ફિલ્મ પછી ઊભા થઈને જવાનું હોય, ધ એન્ડ મોટા અક્ષરે આવી જાય તો એ ઊભો ન થાય. પેલો બત્તી મારે કે બસ ટાઈમ પૂરો થયો, બીજાનો વારો આવવા દો, ત્યારે તો ઊભા થાય. ઊભા થઈને જતા હોય તો આ બાજુ એક્ઝિટ બાજુ એના પગ હોય ને મોઢું તો પડદા સામે જ હોય, એ કે કંઈક છેલ્લે છેલ્લે જોવાઈ જાય તો. કંઈક રસ, કેટલો રસ એ ફિલ્મના પડદા ઉપર આપણને છે, તો એમાંથી રસ ઝરે છે. એમાં કથા વાર્તાની અંદર કંઈક એવી રસની જાગૃતિ થાય તો અંદરની ગ્રંથિ એ ગળી શકે. એટલે કૃષ્ણ ભગવાન કહે છે એવી ભક્તિ સાથે, એવા કંઈક આકર્ષણ સાથે જો કથા સાંભળીએ તો જ્ઞાન ઠરે. ત્રીજી આવશ્યકતા જણાવતા કહે છે ન ઇદમ અસુશ્રુષવે. આ થોડુંક વિશિષ્ટ છે. એ કહે છે જે સાંભળવા ન ઈચ્છતા હોય એને ન આપવું. હવે જે અહીંયા આવ્યા છે તો સાંભળવા ઈચ્છતા જ હોય ને, પણ ના, એવું નથી. આઈને બેઠા છે બધા સાંભળવા ઈચ્છતા હોય એવું પણ નથી. કથા સાંભળવા ઘણી જુદી જુદી રીતે આવી શકાય છે. બધાની બધા ફીટ પોતપોતાની રીતે સેટ કરી લેજો કઈ કઈ રીતે આપણે આવીએ છીએ. ઘણાને આગ્રહ કર્યો હોય, આ મનુભાઈ આગ્રહ કરતા હોય, સંતો આગ્રહ કરતા હોય, યજમાન બનાવવાનો આગ્રહ કરતા હોય, એ કે આવો ને આવો, એટલે સહેજે કોઈકના આગ્રહને વશ થઈને પણ અવાય. સંબંધ સાચવવા માટે આવવું પડે. ઘરેથી બહુ બોલબોલ કરતા હોય એટલે કંટાળીને પણ ઘણા આવતા હોય છે. એક કલાક તો નિરાંત કે ઘરવાળા માથું ના ખાય, એટલે કંઈક આવા આશયથી આવતો હોય. ઘણાને ઘરે લેણીયાત બહુ આવતા હોય, લેવા માટે ઉઘરાણી કરવા હાડાહાથથી આવી જ ગયા હોય, એટલે એક કલાક તો કે સભામાં તો કોઈ ઉઘરાણીવાળા આવે નહીં, એક કલાક એ નિરાત્રે. આવી કંઈકના કંઈક જુદા જુદા આશયથી બચવા માટે, ખાલી જ્ઞાન પ્રાપ્તિ માટે ઘણાને શોખ હોય છે તો લિસન, બસ કે રામાયણની પારાયણ થાય છે સાંભળી આવીએ, શું બોલે છે, વક્તામાં કેટલું જ્ઞાન છે ચેક કરી આવીએ, વાંધો નહીં આવો ચેક કરવા આવો, પણ શું બોલે છે. સ્વામિનારાયણના સાધુ થઈને રામાયણની કેવી વાતો કરે છે, કંઈક માપવા માટે આવતા હોય એ માટે પણ આવો, વાંધો નહીં પણ આવો ખરા. આવા કંઈક આશયથી આપણે કથા શ્રવણ કરવા માટે આવતા હોય છે, ઇન્ફોર્મેશન ભેગી કરવા માટે, બસ કે રામાયણમાં કંઈક થોડા ઘણા પ્રસંગો આવશે સાંભળી લઈએ, એવી ઇન્ફોર્મેશન તો આ ગ્રંથમાં છે જ. આપણે ખાલી લાઇબ્રેરી બનવા નથી આવું, હા, આપણા કરતાં વધારે જ્ઞાન તો લાઇબ્રેરીના કબાટોમાં પડ્યું જ છે, પણ એકાદો શબ્દ પણ અંદર ઉતરે, પરિવર્તન થાય એવા શ્રવણના આશયથી આવીએ. નહીં તો જો સાંભળવાનો આશય નહીં હોય તો આયા ભેગા ઊંઘ જોલા. આ કથા એવી છે ને બીજે ક્યાંય ઊંઘ ન આવે, થિયેટરમાં આંખો પોળી કરીને જોતો હોય અને કથામાં બેસે ને ત્યાં જ જોલા આવવાની શરૂઆત થાય. એમાં સહેજે સહેજે નિંદ્રા, કોણ જાણે ગુલાબની પથારી ભગવાને કથાને એવી બનાવી છે અને અહીંયા બધો થાક ઉતરી જાય છે. એકવાર એક રામાયણની આવી પારાયણ ચાલતી હશે અને એક દાદા ગામના કથા સાંભળવા આવે, અને ગામડાની અંદર કથા થતી હોય ને મોટે ભાગે લોકો થાંભલા હોધે, પેલા પરમાર મંડપવાળાના હોય ને, અને એમાં ક્યાંક ને ક્યાંક વચ્ચે 15x30 કે ગાળા હોય, 15x20 કોક ને કોક થાંભલો બાભાએ બાળી લીધો હોય. આ બાજુ સારું છે, બોર્ડર પર છે એટલે બહુ ઓછા મળે છે લાભ, પણ તોય ક્યાંક ને ક્યાંક મળતો હોય તો લાભ લેવા માટે તૈયાર થઈએ જ. એટલે બાબાને પેલો થાંભલો મળે ને બરાબર બેસી જાય, 2-5 મિનિટ જાગ્યા હોય અને પછી તો જોલે ચડે. અમુક તો જોલે ચડે, અમુક વાર તો નસકોરા સુધીના દાખલા બને છે, કથામાં નસકોરા બોલવા લાગતો હોય. પેલા બાબા તો કથા સાંભળવા બેસે ને સૂઈ જાય. એની સાથે છોકરાને લઈને આવતા, નાનો એમનો પૌત્ર હતો, એ દાદાની આંગળી પકડીને આવ્યો. કથાકાર જોવે કે દાદા આટલા સારા છે, આટલું ચાલીને આવે છે વરસતા વરસાદમાં, પણ કથામાં આઈને તરત સૂઈ જાય છે, એટલે એને સહાનુભૂતિ થઈ. પણ દાદાને તો કહેવાય નહીં, એટલે છોકરાને કથા પછી બોલાયો. એ કે આ કોણ છે? એ કે મારા દાદા છે. એ કે શું કરવા આવે છે? એ કે કથા સાંભળો. પણ કે સાંભળતા તો છે નહીં, એ તો સૂઈ જાય છે. તો કે એક કામ કર કે હું તને રૂપિયો આપું છું, રોજ તને એક રૂપિયો આપીશ, તારે છે ને દાદાની બાજુમાં બેહવાનું અને હુવા જાય ને ત્યાં સહેજ ગોદો મારવાનો અને એને જગાડી દેવાના. પેલો છોકરો તો રાજી થઈ ગયો એક રૂપિયો મળતો હોય તો. અને પછી તો બીજા દિવસે આવ્યા, પેલા એ રૂપિયો આપી દીધો. બીજા દિવસે આવીને દાદા સુવા જાય ને બરાબર ગોદો મારે
દાદાને જગાડે, દાદા થોડીક વાર સાંભળે લાજે શરમે કરીને, પાછી ઊંઘાય એટલે ફરીથી પેલો ગોદો મારે. આખો દિવસ કથા સંભળાવી બરાબર. કથાકાર રાજી થઈ ગયા. ફરીથી પાછો છેલ્લે છૂટતી વખતે રૂપિયો આપ્યો. બીજા દિવસે કથામાં બેઠા ને તો દાદા ઝોલે ચડ્યા, પણ છોકરો જગાડે નહીં. છોકરાએ કંઈ જગાડ્યું જ નહીં. એટલે પેલા દાદાને સુવા જ દીધા. અને છેવટે છોકરો આવ્યો, ભાઈ કથાકારે પૂછ્યું તને રૂપિયો આપ્યો છતાં તે દાદાને કેમ જગાડ્યા નહીં? એ કે દાદાએ 2 રૂપિયા આપ્યા હતા. એ કે કથા મૂઠાડતો નહીં, 2 રૂપિયા આપીશ. આવા કોઈને પૈસા આપીને બેઠા નથી ને ખુરશીઓમાં કોઈ. કંઈક આવું, કંઈક સુવા માટે જ આવતા હોય ઘણા. આવું એને સાંભળવાની ઈચ્છા જ નહીં. એકાદો શબ્દ રહી જાય, ટીવીમાં કેવા તત્પર બનીએ છીએ. ફિલ્મમાં પહેલેથી આવીને ગોઠવી જાય. હજુ તો વાર હોય તો પહેલેથી કે એકાદું દ્રશ્ય જવું ના જોઈએ. આજે તો આપણે અડધી અડધી કથા પૂરી થઈ જાય કે છેલ્લે પ્રસાદ ટાઈમે જ પહોંચી જવું. પણ ના, જેને ઈશક હોય સમય આવે, એક શબ્દ ન જવા દે. જેમ આપણે મેચમાં નથી જવા દેતા, જેમ ફિલ્મમાં નથી જવા દેતા, એમ કથાનો એક શબ્દ ન ચાલ્યો જાય. યોગી બાપા કહે છે, શબ્દ અધર ઝીલતા શીખવું, એક શબ્દ ન જવા દે. એટલે શ્રવણની આવી ઈચ્છા. બાકી ઘણીવાર આપણે પારાયણમાં બેઠા હોય પણ શબ્દને પારાયણ ન થયા હોય. મુંબઈમાં સંતો પારાયણ કરતા હતા, આવો શ્રાવણ માસ હોય અને પછી પારાયણમાં 10:30 જેવો સમય થયો. સંતોએ પૂર્ણાહુતિ કરી, ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય શ્રી હરિમ સાક્ષરમ. પૂર્ણાહુતિ કરી ત્યાં સામે પેલા બેઠા હોય છે કે સ્વામી કથા કરો ને જી. સંતોને એમ કે કથા સારી લાગી હશે. ફરીથી 5-10 મિનિટ ચલાવ્યું અને ફરીથી પૂર્ણાહુતિ કરવા ગયા કે સ્વામી હજી કરો ને. આપણે થયું કે મેટર આજે કંઈ સારું બોલ્યા લાગીએ છીએ, આ લોકોને રસ પડ્યો લાગે છે. ફરીથી પાછી કરાવડાવી, 2-3 વાર આવું વન્સ મોર કર્યા કરે. સંતોએ પૂછ્યું, કોઈ વાર નહીં ને, આજે જ કેમ આગ્રહ કરો છો? અત્યારે મોડું થયું છે, તમારે બધાને જવાનું છે. એ કે સ્વામી બહાર આમાંય વરસાદ ચાલે છે અને ક્યાંય નીકળાય એવું છે નહીં. તમે તમારે હાંકી રાખો, વરસાદ બંધ થશે એટલે તમને પૂછવાએ નહીં રહીએ. બેઠા હતા પારાયણમાં પણ શબ્દને પરાયણ નહોતા થયા. જિંદગી સુધી આવી અનંત પારાયણો સાંભળ્યા કરીએ પણ શબ્દને પરાયણ ન થઈએ ત્યાં સુધી કોઈ પરિવર્તન ના થાય. જિંદગી સુધી અનેક મેળાઓમાં જઈ આવે પણ જ્યાં સુધી ઘરમાં પત્ની સાથે, છોકરાની વહુ સાથે, છોકરા સાથે મેળ ન જમાવે તો બહારના મેળા એ હૃદયના મેળ સિવાય કોઈ કામ લાગતા નથી. બહારના મેળામાં જઈ શકાય, બહારની પારાયણોમાં જઈ શકાય પણ શબ્દને પરાયણ ન થયા હોઈએ ત્યાં સુધી કોઈ જ લાભ, કોઈ જ પરિવર્તન એ આ કથા કરી શકતી નથી. એટલે શબ્દને પરાયણ થવું, આવ્યા ત્યારથી જ ક્યારે પૂરી થવાની છે એની ચિંતા એ આપ ન કરો, એ વક્તા કરશે, સમય પૂરો થશે ત્યારે. એટલે શબ્દને પરાયણ, શબ્દ સાંભળવા માટે. અને છેલ્લી લાયકાત જણાવતા કૃષ્ણ ભગવાન કહે છે, ન યહ મામ અભ્ય સૂયતિ, જે મારામાં દોષ દ્રષ્ટિ રાખતો હોય, ભગવાનમાં દોષ પરટતો હોય, ભગવાનના સતશાસ્ત્રની અંદર, ચરિત્રની અંદર દોષ દ્રષ્ટિ રાખતો હોય એને પણ આ કથા ન કહેવી. ઘણા રામાયણની કથા, રામચરિત માનસની કથા સાંભળવા બેઠા હોય પણ એમાં પણ દોષ દ્રષ્ટિ. કેટલાક રામાયણને કાવ્ય માને છે. કાવ્ય એટલે કલ્પના, ચિત્ર ખાલી. રામાયણ એ સાચી હકીકત. ભારતમાં અમુક માણસો, કેટલાક આવા માણસો છે કે રામાયણ એક ઘટના બની નથી, આ તો તુલસીદાસે અને વાલ્મીકીજીએ ખાલી લખાણ કર્યું છે, આવી માનીતા હોય. એ શાસ્ત્રમાં, ભગવાનમાં આપણે દોષ પરઠ્યો કહેવાય. આ બની ગયેલી ઘટના છે. કેટલાક એને ઇલિયડ સાથે સરખાવે છે. પશ્ચિમ જગતના 2 મહાકાવ્યો છે, ઇલિયડ અને ઓડેસી. ઇલિયડ સાથે, તો ઇલિયડની અંદર શું આવે છે, રાણી હેલન, એના માટે પણ રાજાએ ટ્રોઝન નામનું યુદ્ધ કર્યું. તો કહે છે, જેમ ઇલિયડ કાવ્યમાં રાણી હેલન માટે રાજાએ ટ્રોઝન નામનું યુદ્ધ કર્યું, એમ રામાયણમાં રામે સીતા માટે આખું યુદ્ધ કર્યું, એમ અમારું ઇલિયડ ને તમારું આ રામાયણ એ બંને સરખું જ છે. પણ ઇલિયડ કાવ્યમાં સંતો જોવે છે તેમાં શું આવે છે, પેલી હેલન રાણી તો પેલા સામેવાળા સાથે સામેથી ભાગી ગઈ હતી. અમારી સીતા ભાગી નથી, એને પેલો ઉપાડીને ગયો છે. પેલી રાણી તો ભાગી ગઈ હતી સામેથી પરપુરુષ સાથે, અને ઇલિયડ તો થોડાક વર્ષો પહેલાં બન્યું. આ તો 21 લાખ વર્ષ પહેલાં બનેલી ઘટના છે, એને શબ્દ દેહ આપ્યો છે. એટલે આવું મનમાં શંકા હોય, ગ્રંથ વિશે શંકા, ઘણીવાર રામ વિશે શંકા હોય, એ કે રામ આમ સારા પણ સીતાને મોકલી દીધા ને એટલું સારું નથી કર્યું, હજી ઘણાના મનમાં હશે એ કે સીતાનો ત્યાગ કેમ કર્યો. સવાલ જવાબ આપીશું, હજી આવવા દો લાઈનમાં. એ જ્યારે જ્યારે આવશે ત્યારે એનું સમાધાન પણ મળશે. ઘણા એવા હશેથી જ એ કે જોઈએ સ્વામી સમાધાન શું આપે છે. એ કે રામને મોકલ્યા કેમ? ઘણી વાર જ્યારે પારણ પૂરી કરીએ ને ઘણા પ્રશ્ન પૂછે, સ્વામી બીજું બધું રામનું બરાબર પણ સીતાનો વાંક શું? એને આવું થોડું કાઢી મુકાય. તો આપણે એને કહીએ છીએ કે તમને એવું લાગે છે ને ના કાઢવા જોઈએ? હા કે બરાબર છે, ના જ કાઢવા જોઈએ. તો તમારે તમારા ઘરવાળા ક્યાંક આગા પાછા થયા હોય તો ન કાઢવા, આટલું કરવું, આટલું શીખવું. કદાચ રામ જેવું ન કરી શકે, રામના જીવનમાં આટલું જ શીખે કે રામે ભૂલ કરી એવી મારે કરવી નથી. રામને શું કરવા દોષારોપણ કરો છો?
બની ગઈ, જો બીત ગઈ સો બાત ગઈ, એકવાર બની ગઈ ઘટના છે, તમે કંઈક એમાંથી શીખી લો કે મારે આવું નથી કરવું. પણ છતાં પણ રામના ચરિત્રમાં કંઈક શંકા કુશંકા થયા કરે તો ડગમગે દિલ જા લગી નવ બ્રહ્મ પ્રકાશે રે. દિલ જ્યાં સુધી ડગમગ થયા કરે ત્યાં સુધી બ્રહ્મ પ્રકાશ થતો નથી, અંદરથી આત્માનો પ્રકાશ થતો નથી. કાર્યણીના 12મા વચનાઉતમાં ભગવાન સ્વામિનારાયણ એટલે લખે છે, વિશ્વાસ રાખીને પ્રીતિએ સહિત આ ભગવદ્ વાર્તા સાંભળવી. સાંભળવી તો ખરી, પણ વિશ્વાસ રાખીને, આગળ પ્રીતિની વાત કરી, એવી ક્ષમતા સાથે, એવી તૈયારી સાથે સાંભળીએ તો પરિવર્તન થાય. આજે પ્રમુખ સ્વામી મહારાજ સતત કથા સાંભળે છે. આજે આદર્શ શ્રોતા જેને કહી શકાય, આપણે તો કલાક સાંભળીએ, શ્રાવણમાં કલાક સાંભળીએ, રોજ કેટલું સાંભળતા ઈશું. પ્રમુખ સ્વામી જમવાના ત્રણે ત્રણ સમય એ સતત કથા સાંભળે છે. અડધો અડધો કલાકનું કે 20 મિનિટનું ભોજન હોય, કંઈકનું કંઈક વાંચન, ગ્રંથનું પઠન તેઓની સમક્ષ થતું જ હોય છે. એક આદર્શ શ્રોતા છે, પણ ખાલી સાંભળે છે એટલું નહીં, વિશ્વાસ અને પ્રીતિએ સહિત સાંભળે છે. એક પણ શબ્દ જતો નથી કરતા, એક પણ શબ્દ બોલવામાં કોઈકની ભૂલ થઈ હોય તો પકડી પાડે છે. એ તો એકાગ્રતાથી શ્રવણ કરે છે, પણ સાથે પૂર્ણ શ્રદ્ધા સાથે. 2002માં કે હિંમતનગર જન્મજયંતિ હતી એ વખતે ગુજરાતમાં ઇલેક્શન હતું, આ વિધાનસભાની ચૂંટણી હતી. તો ગુજરાતના ઇલેક્શનના કમિશનર ગુજરાત ખાતેના ગુરુશરણસિંહ હતા, એ અમદાવાદમાં પ્રમુખ સ્વામી મહારાજને મળવા આવ્યા. એણે પ્રમુખ સ્વામી મહારાજ આગળ વંદન કર્યા, પ્રણામ કર્યા, અને પછી સ્વામીજીને ખૂબ સુંદર એક પ્રશ્ન પૂછે છે. એણે કીધું, સ્વામીજી, ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાય વિશે મેં ઘણું બધું જાણ્યું છે, ખૂબ સુંદર આચારસંહિતા તેઓએ આપી છે, શિક્ષાપત્રી નામે ખૂબ સુંદર ગ્રંથ આપ્યો છે 212 શ્લોકનો, પણ આ ગ્રંથ તો 200 વર્ષ પહેલાં લખાયો છે. તો આજે હું આપને એ પ્રશ્ન પૂછું છું કે આજના જમાના પ્રમાણે, આધુનિક વાતાવરણ પ્રમાણે, આજના શોધ અને સંશોધન પ્રમાણે, સમાજના નવા નવા પ્રશ્નોના આધારે આ ગ્રંથમાં 2 શ્લોક નવા ઉમેરવાના હોય તો તમે કયા ઉમેરો? તમે 2 શ્લોક કંઈક નવું મેટર અંદર ઉમેરવાનું થાય તમે શું ઉમેરો? આવું આપણને પૂછ્યું હોય તો ઘણાને તેમ જ લાગે કે શિક્ષાપત્રી એક્સપાયર્ડ થઈ ગઈ, બદલવા જેવી જ લાગે છે. ત્યાં સુધી પહોંચી જાય એટલે સુધી આપણને લાગે પ્રમુખ સ્વામીના મુખમાંથી શું જવાબ હતો, શું પ્રત્યુત્તર હતો? સ્વામીજી બોલ્યા, સાહેબ, તમે તમારા ઇલેક્શનમાં ખૂબ આગળ પડતા, બરાબર, તમે બુદ્ધિશાળી ખરા, પણ ભગવાન સ્વામિનારાયણ તો મારા તમારા કરતાં પણ બુદ્ધિશાળી હતા. 200 વર્ષ પહેલાં શું, આ શિક્ષાપતિને 1,00,000 વર્ષ થશે પણ એક પણ શ્લોક ઉમેરવાની અંદર જરૂર નથી, એ બધું લખી ગયા છે. આજે ઘણીવાર કોર્સ બદલવાના વિચાર સરકારના આવે, CBSEના બદલશે ને પાઠ બદલશે ને, એ લૌકિક શિક્ષણમાં બદલવું પડે. 1,00,000 વર્ષ વીતી જાય છતાં મહાભારત, રામાયણ, શિક્ષાપત્રી, વચનાવૃતમાં એક શબ્દ શું, એક અક્ષરનો ફેરફાર કરવાની જરૂરિયાત નથી, બધું લખાઈ ગયું છે. ગમે તેવું યુગ બદલાય, ગમે તેવા નવા પ્રશ્નો આવે, કયા પ્રશ્નનું સમાધાન શિક્ષાપત્રીમાં નથી, કયા આધ્યાત્મિક પ્રશ્નનું સમાધાન વચનાવૃતમાં નથી, કયા કુટુંબના પ્રશ્નનું સમાધાન રામાયણમાં નથી, કયા સંઘર્ષનું સમાધાન મહાભારતમાં નથી, વેદ ઉપનિષદમાં કઈ આત્મજ્ઞાન પરમાત્મ જ્ઞાનની વાતો એ અણસાજતી છે, બધું જ અંદર આવેલું છે. તો કંઈક આવી પૂર્ણ શ્રદ્ધા સાથે સાંભળીએ, કંઈ ઉમેરવાની જરૂરિયાત નથી, ઉમેરવાનું અહીંયા છે, આપણા મનમાં ફેરફાર કરવાનો છે, કંઈક પરિવર્તન અહીંયા કરવાનું છે. એટલે અહીંયા કૃષ્ણ ભગવાન કહે છે કે ચરિત્રમાં સંશય ન કરવો, એ ચરિત્રનું લેખન જે કર્યું હોય એમાં કંઈ સંશય ન કરે તો કંઈક પ્રાપ્ત થઈ શકે. તો રામાયણ એવો ધર્મગ્રંથ ખૂબ સુંદર છે, પણ સાથે આપણી આટલી તૈયારી, દેહ દમન મન શમન સાંભળવા માટે જ આવ્યા છીએ, એની પ્રીતિ સાથે, કંઈક રસ જરે, શ્રદ્ધા સાથે, વિશ્વાસ સાથે આપણે સાંભળીએ તો ચોક્કસ રામચરિતમાનસ એ આપણી દિશા અને દશા બંને બદલનારો ગ્રંથ છે. દિશા પણ બદલી આપશે અને દશા પણ બદલી આપશે. દશા બેહાડી આપશે નહીં, હા, દશા બદલી આપશે. દશા બદલવી એટલે આ કથાના શ્રવણ પછી 1 મહિના પછી રોડપતિમાંથી કરોડપતિ થવાની ગેરંટી રામાયણ નથી આપતો, અથવા તો તમને કંઈક પુત્ર ન હોય ને પુત્ર પ્રાપ્તિની ગેરંટી આ રામાયણ ગ્રંથ નહીં આપે. પણ આપણું અંતરથી પરિવર્તન, જે વ્યક્તિ સાથે નહીં બનતું હોય એની સાથે બનતું કરાવી આપશે રામાયણ. એમાં એ લક્ષણો છે, જો એને અનુસરીએ તો, જેની સાથે અભાવ હોય, પૂર્વગ્રહ હોય, ગ્રંથિ જામી ગઈ હોય, પણ એ આપણને પ્રિય લાગવા લાગે, જો રામાયણના આદેશ પ્રમાણે આપણે જીવન બનાવીએ તો એવો રામચરિત માનસ છે, એવો આપણો ઇતિહાસ છે. એટલે જ કવિ શ્રી ઉમાશંકર જોશી પોતે લખે છે, જે પ્રજા તેની વિભૂતિઓનું ઉચિત સમયે સન્માન અને સ્મરણ નથી કરતી તે પ્રજા મહાન માણસો પ્રાપ્ત કરવાની શક્તિ ગુમાવી બેસે છે. ઉચિત સમયે આપણી જે ઉન્નત વિભૂતિઓ થઈ છે એનું સ્મરણ કરવું જોઈએ, એનું સન્માન કરવું જોઈએ. તો રામનું સ્મરણ કરવાનો ગ્રંથ એટલે રામચરિત માનસ. ભારત વર્ષની ઉત્તમ વિભૂતિ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રનું સ્મરણ કરાવનાર
એના પ્રત્યે સન્માન જગાવનાર ગ્રંથ એટલે રામચરિત માનસ. રામાયણ એટલે શું? રામાયણ ધર્મગ્રંથ રામચરિત માનસની પારાયણ છે. તો રામાયણ શબ્દ કઈ રીતે બનેલો છે? સંસ્કૃતમાં એના ટુકડાની વ્યુત્પત્તિ આ રીતે થાય છે. રામસ્ય અયનમ ઇતિ રામાયણમ. રામસ્ય રામનું, અયનમ જવું, તે રામનું જવું એટલે રામાયણ. રામાયણ બીજું કંઈ જ નહીં પણ રામનું વનમાં જવું તે. પણ એ વનમાં જવું કેટલું સાકાર છે ધીમે ધીમે એને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. એ રામનો ગતિપથ છે, રામનો રસ્તો છે, રામની કેડી છે, રામનો રાજમાર્ગ છે. ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે, મમ વર્તમાનુ વર્તન્તે મનુષ્યાઃ પાર્થ સર્વશઃ. મારા માર્ગે જે માણસો ચાલશે એ માણસો સુખી થશે. એ ભગવાનનો માર્ગ છે. આજે આપણે ફિલ્મ એક્ટરના માર્ગે ચાલવા માટે થોડોક પ્રયત્ન કરીએ છીએ, કોઈક નેતાના માર્ગે, કંઈક ઉદ્યોગપતિના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એ સાચો માર્ગ નથી. ભગવાન અને સંતનો માર્ગ એ સાચો છે. એ માર્ગે ચાલવાની પ્રેરણા એ આપણને જે આપે એ રામાયણ છે. જેમ કિશોરલાલ મશરૂવાલા, બીજા બધા સરદાર પટેલ, નહેરુ, એ બધા કોના માર્ગે ચાલ્યા? ગાંધીના માર્ગે. દરેકે પોતાની મહત્વાકાંક્ષા છોડી દીધું અને ગાંધીના માર્ગે ચાલ્યા. આજે પણ આપણને સ્મૃતિ થાય એના માટે અમદાવાદમાં ઇન્કમટેક્સ આગળ ગાંધીજીનું બાવલું ત્યાં પધરાયું છે. રોડનું નામ પણ શું આપ્યું છે? ગાંધી રોડ ને ગાંધી પુલ ને આ બધું. પેલા ગાંધીના માર્ગે તો ચલાય એવું નથી, એટલે આ રોડ પર ચાલીને સંતોષ માની લેવાનું કે આપણે ગાંધીના રોડ પર જઈ આવ્યા. એમ ગાંધીના રોડ પર તો ચાલી શકાય, ગાંધીના બ્રિજ ઉપર તો ચાલી શકાય, પણ ગાંધીનો પેલો માર્ગ જે ચાલવો, જે અહિંસાનો માર્ગ, જે સહનશક્તિનો માર્ગ, એ ખૂબ કઠિન છે. રામના મંદિરે જતા હોય તો શું કહેવાય કે રામના રસ્તે જઈએ છે, રામ સુધી જઈએ છે, એ તો સરળ છે. પણ રામ જે રસ્તે ચાલ્યા છે, રામ જેવા ગુણો સાથે રાખીને ચાલ્યા છે, રામ જેવી સહનશક્તિ રાખીને ચાલ્યા છે, એ રામના ગતિપથે આપણને ચાલવાની પ્રેરણા આપે એવો આ રામાયણ છે. ભારત વર્ષમાં બે અવતારો અને એક અવતારી પુરુષ ભગવાન સ્વામિનારાયણ, રામ અને કૃષ્ણ એ અવતાર છે. કૃષ્ણ ભગવાન એ સુધાકર છે, ચંદ્રવંશમાં જન્મેલી વિભૂતિ. એ રાત્રે 12 વાગે જન્મ્યા છે એટલે એને સુધાકર કહે છે. રામ ભગવાન એ બપોરે 12 વાગે જન્મ્યા છે સૂર્યવંશની અંદર, એટલે રામ પ્રભાકર છે. એક પ્રભાકર છે, એક સુધાકર છે. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી રામ અને કૃષ્ણનું સ્મરણ એ ભારત વર્ષના પ્રત્યેક નાગરિકના મનમાં એ સતત રહ્યા કરશે. દિવસ દરમિયાનની ઘણી ખરી ક્રિયામાં એ પારણ સાંભળે કે ના સાંભળે, છતાં પણ લોકજીવનમાં રામ એ રટાઈ ગયા છે. કોક સામા મળે તો એ જય રામજી કી ઘણા એકબીજાને કહેતા હોય છે. જય સિયારામ કે બે ભાઈમાં કંઈક સારો સંપ જોવા મળે તો લોકો શું કહે છે કે રામ લખનની જોડી જેવા છે. સેજે સેજે રામ નામ આવી જાય છે. કોઈ અપ્રિય ઘટના બને ત્યારે લોકો બોલે છે જેવી રામની મરજી, જેવી રામની ઈચ્છા. સેજે સેજે રામ આવી જાય, કંઈક આગું પાછું અકસ્માત થઈ જાય, કોક મરી જાય, ત્યારે શું બોલે છે? રામ રમી ગયા, રામ એના રમી ગયા. એ બાબતે પણ રામ આવી જાય. સ્મશાન યાત્રામાં પેલો આખી જિંદગી ભલે ન બોલ્યો હોય તોય ચાર પેલા જે ઉપાડનાર હોય શું બોલે છે? રામ બોલો ભાઈ, રામ. છેવટે રામ નામ સત્ય. માણસ જન્મે ત્યારથી મૃત્યુ સુધી એ બોલે કે ના બોલે, પણ સતત વાતાવરણમાં એ રામ નામ ગુંજતું રહે છે. એટલે ગાંધીજીની સમાધિ ઉપર પણ શું લખ્યું છે? હે રામ. સતત એ રામનું સ્મરણ રટણ એ આવા શબ્દો દ્વારા, લેખકો કવિઓના પદો દ્વારા, મીરાબાઈ કબીર છે, તુલસીદાસ છે, મીરા છે, ધનોભગત, ધીરોભગત, જુદા જુદા લેખકોએ આ બધી જુદી જુદી વાતો કરેલી છે. અને આ રામાયણ ધર્મગ્રંથ કેવો છે, આ રામ શબ્દ કેવું છે? અત્યારે ભારતની અંદર તો રામ ખાલી રાજકારણના વિષય જેવા અત્યારે બનવા લાગ્યા છે. કંઈક સત્તા પર આવું એટલે રામનું મોહરું આગળ ધરી દેવાનું, જે તે પક્ષે હમ રામ મંદિર બના દેંગે. પછી વર્ષો પછી બનાવે કે ન બનાવે, રામનો ઉપયોગ દિલ્હીની સત્તા ઉપર, દિલ્હીના સિંહાસન ઉપર બેસવા માટે નથી, રામનો ઉપયોગ જીવનમાં પરિવર્તન માટે કરવાનો છે. એ રામના શબ્દમાં તાકાત છે. પણ ખાલી રાજકારણ તરીકે ઉપયોગ થવા લાગ્યો છે. પણ અત્યારે પરદેશના અમુક દેશોની અંદર રામ ઉપર કેવું સંશોધન કરે છે. હોલેન્ડની અંદર રાજકારણનો વિષય નહીં પરંતુ મહર્ષિ વૈદિક વિશ્વવિદ્યાલય હોલેન્ડમાં છે, ત્યાં લોકોએ સંશોધન કર્યું છે. રામ નામનું આખા ભારતમાં, સમગ્ર વિશ્વમાં રામ નામથી શરૂ થતા જેટલા શહેર ગામ હોય એનો આખો નકશો એ લોકો જુદો બનાવે છે. ભારતમાં સમગ્ર વિશ્વમાં રામ નામથી, આમાં પણ ઘણાના ગામ રામ નામથી શરૂ થનારા હોય, રામનગર હોય, રામપુર હોય, એમ આખા વિશ્વમાં જેટલા રામ નામથી શરૂ થતા ગામ હોય, શહેર હોય, એનો નકશો આખો જુદો બનાવે છે. જેટલી રામની કથાઓ જુદા જુદા દેશમાં કહેવાતી હોય એનો નકશો આખો જુદો બનાવે છે. એક હોલેન્ડ દેશના માણસો જેને રામ સાથે કોઈ લેવા દેવા નહીં, છતાં પણ એ લોકો રામ ઉપર આવા શોધ અને સંશોધન કરે છે. કારણ કે કંઈક મહિમા સમજાયો છે. આ ગ્રંથનો, કેવા ગ્રંથની આપણે વાત સાંભળવાના છીએ, કેવા નામનો મહિમા આપણે જાણવાના છીએ. મહાત્મા ગાંધીજી પોતે કહે છે, કેટલાક અભિપ્રાયો આજે આપણે જોઈશું,
મોટા મોટા માણસો જે રામ નામથી આ રામાયણના ગ્રંથથી આકર્ષિત થયા છે. ગાંધીજી પોતે કહેતા કે રામાયણને તો હું સર્વોપરિ ગ્રંથ માનું છું, રામાયણની ભાષાને એનું સંગીત મને વશ કરે છે. જેલની અંદર ગાંધીજીને પૂર્યા, પૂનાની અંદર ત્યાં એને આગાખાન મેલની અંદર પૂરવામાં આવ્યા હતા કસ્તુરબાને, ગાંધીજીને મહાદેવભાઈ દેસાઈને. એ વખતે કસ્તુરબા રોજ બપોરે રામાયણનો પાઠ કરતા, તુલસી રામાયણનો. રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રમાતા જેને કહી શકાય એવા કસ્તુરબા રોજ રામચરિત માનસનો પાઠ કરતા, અને સાંજે જેલની અંદર જે બીજા બધા આવા દેશ સૈનિકો હોય એ બધાને રામાયણ કસ્તુરબા સમજાવતા હતા. આવો ઉન્નત ધર્મગ્રંથ છે. ગાંધીજીને પણ જે પ્રેરણા આપી શકે, સ્વામી વિવેકાનંદ પોતે કહે છે રામાયણનો જગતમાં જોટો જડે તેમ નથી. વિનોબા ભાવે પોતે કહે છે તુલસીદાસને હિન્દુસ્તાન કે લીએ ક્યાં નહીં કિયા હમ શબ્દો મેં નહીં કહી સકતે. તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથ આપીને કેટલું મોટું કાર્ય કર્યું છે. રવીન્દ્રનાથ ટાગોર પોતે કહે છે કે રામાયણ એ ગૃહસ્થ જીવનનું મહાકાવ્ય છે. આપ બધા ગૃહસ્થ અહીંયા બેઠા છો, આપણા જીવન પર કોઈ કાવ્ય લખે નહીં. લખવા જેવું હોય, આપણા જીવનનું કાવ્ય કોઈ લખે અને લખવા જેવું હોય તો અંદર કેવા ઝઘડાને કેવા પ્રશ્નોને કેવું બધું આવે. પણ આ રામના કુટુંબનું કાવ્ય છે, રામના ગૃહસ્થ જીવનનું એક કાવ્ય છે. એની અંદર અન્યના કુટુંબના પ્રશ્નોના પણ સમાધાન આવી જાય એવું આ મહાકાવ્ય છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ખૂબ સુંદર વાત કરે છે, વંદે માતરમ જણે રચ્યું છે. પોતે કહે છે કે લખતા વાંચતા આવડે તે જ શિક્ષિત. શબ્દો પર ધ્યાન આપજો, ખૂબ સુંદર વાત કરે છે. લખતા વાંચતા આવડે તે જ શિક્ષિત અને ન આવડે તે અશિક્ષિત, એવું જરા પણ સમજતા નહીં. આપણે શિક્ષિત કોણે ગણીએ? જેને છાપવું કે કંઈક વાંચતા આવડે શિક્ષિત, અને ન આવડે અભણ છે, અશિક્ષિત છે. પછી આગળ વાત કરે છે પાઠશાળાઓ અને નિશાળોમાં ભણ્યા વગર પણ જ્ઞાનની વૃદ્ધિ થઈ શકે છે. કથા અને કીર્તન એ પૂર્વકાળે જ્ઞાન પ્રાપ્તિનો મુખ્ય ઉપાય હતો. પોતાનું નામ પણ લખી ન જાણનાર પ્રાતસ્મરણીય ભગવાન રામકૃષ્ણ પરમહંસ અને શિવાજી જેવા, શિવાજીને પોતાનું નામ લખતા નહોતું આવડતું. રામકૃષ્ણ પરમહંસ જેણે સ્વામી વિવેકાનંદને મહાત કર્યા, પોતાના ચરણોમાં ઝુકાયા. વિવેકાનંદ કેટલા બુદ્ધિશાળી માણસ, એનું ઇંગ્લિશ આજે પણ તમે ઇંગ્લિશની શિકાગોની અંદર એણે જે પ્રવચન કર્યું છે વિવેકાનંદનું, એના શબ્દો અંગ્રેજો સિસ્ટર્સ એન્ડ બ્રધર્સથી તો મોહિત થયા હતા. પણ વિવેકાનંદનું અંગ્રેજી એ વખતે પણ એટલું સુંદર હતું. આવો બુદ્ધિશાળી માણસ એક અભણના ચરણોમાં કેમ ઝૂકી ગયો? રામકૃષ્ણ પરમહંસ કંઈ જ ભણેલા નહોતા, છતાં પણ જ્ઞાન એની પાસે હતું. એ જ્ઞાન ક્યાંથી આવ્યું? અસામાન્ય જ્ઞાન, ચારિત્ર અને શારીરિક બળ એક સર્વે ક્યાંથી આવ્યું? આર્ય સંસ્કૃતિના એ સમયમાં અક્ષર જ્ઞાનની બહારના ઉત્તમ સાધનો એટલે ધર્મગ્રંથોનો એ પ્રતાપ હતો. ઘેર ઘેર પહેલાં રાત્રે કથાઓ થતી, ઘર સભાઓ થતી, ગામડે બધા ભેગા બેસે, રામાયણ વંચાય, મહાભારતનો પાઠ થાય. આ થતું એટલે જે ન ભણ્યા હોય એની અંદર પણ સહેજે સહેજે આ સંસ્કાર આવી જતા, એટલે અભણને પણ ઉચ્ચ પ્રકારનું જ્ઞાન આપી શકે એવા ભારતવર્ષનો આ રામચરિત માનસ ગ્રંથ છે. એટલે જ એક કવિએ લખ્યું છે, રામાયણ અને ગીતા મારી અંતર આંખો, રામાયણ અને ગીતા મારી અંતર આંખો, હરિએ દીધી છે મને ઉડવાની પાંખો, હરિએ દીધી છે મને ઉડવાની પાંખો. એ મારી અંતર આંખો છે. એક માસ સુધી આપણે જોવાના છીએ. કાલે મેં વાત કરી હતી 23 કલાક આપણે બહારનું સાંભળીએ છીએ, 1 કલાક અહીંનું સાંભળવાનું છે. આજે બીજી વાત કરું છું, 23 કલાક આપણે બહારનું જોઈએ છીએ, આજે અંદરનું 1 કલાક, 1 મહિના સુધી અંદર જુઓ. અંદર જુઓ એટલે અત્યારે તો બધા મારી સન્મુખ જોઈને બેઠા છો, આંખો આ તરફ છે, પણ કંઈક અંતર ખોજ. 1 માસ પર્યંત આપણે અંદર જોતા શીખીએ, ખૂબ કઠિન છે. બહાર જોવું સરળ છે, આંખ ખોલી નથી ને બહારનું દેખાયું નથી. અંદર આંખ બંધ કર્યા પછી જોવું બહુ કઠિન છે. આંખ બંધ કર્યા પછી અંદર અંધારા જ દેખાય, ચકરડા અને કુંડાળા જ દેખાય છે, બીજું કંઈ દેખાતું જ નથી. પણ અંતર ખોજ, હું શું છું, હું શા માટે પૃથ્વી પર જન્મ્યો છું, મારું લક્ષ્ય શું છે, મકસદ શું છે, એ અંતર ખોજ 1 માસ પર્યંત એ રામાયણ આપણને કરાવી શકશે. તો એ રામાયણની વાતો, એ રામાયણ ગ્રંથ કોણે લખ્યો છે? તો આ પારાયણ દરમિયાન આપણે રામચરિત માનસ એટલે કે તુલસીદાસે જે ધર્મગ્રંથ લખ્યો છે એની પારાયણનો લાભ પ્રાપ્ત કરવાના છીએ. પરંતુ રામાયણના મૂળ લેખક જેણે રામાયણ લખ્યું છે, મહર્ષિ વાલ્મીકિ, જેને રામની સન્નિધિની અંદર આજથી 21 લાખ વર્ષ પહેલાં જે રામાયણ લખ્યું, તો એ વાલ્મીકિ કોણ હતા? એ વાલ્મીકિ વાલિયામાંથી વાલ્મીકિ કઈ રીતે થયા? કેવો ગ્રંથ આપ્યો છે? એ વાલ્મીકિની વાતો, એ વાલ્મીકિ રામાયણના કેટલાક રહસ્યો, અને ત્યાર પછી તુલસીદાસની વાતો. ઘણાને મનમાં થતું હશે કે રામની કથા ક્યારે શરૂ થશે, પણ થશે. એના પહેલાંની આ પૂર્વ ભૂમિકા છે, એ ગ્રંથનો મહિમા, એ ગ્રંથના લેખકનો મહિમા, એ જો યથાર્થ સમજાઈશું તો રામનું ચરિત્ર એ વિશેષ સરળતાથી સુગમતાથી આપણે સમજી શકીશું. તો આગળના ક્રમની અંદર એ વાલ્મીકિનું જીવન, ત્યાર પછી તુલસીદાસનું જીવન,
અને ત્યારબાદ આપણે રામચરિત માનસ એ ધર્મગ્રંથમાં પ્રવેશ કરીશું અને ઉડવાની પાંખો, કંઈક ઉર્ધ્વગતિની પાંખો, કંઈક અંતરખોજ આપણે ધર્મગ્રંથ દ્વારા કરી શકીએ એ જ ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ પ્રમુખ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ.